हमें जपिए तिहारो जा अखंड तारा दिवड़ा बड़े मातु प्रगट सो आप जेकर थी जाली जू माड़ी ते अमारे यारद आंगली जू हवे मेलीश नहीं मा हजी पापा छे पगली जू तो यंद लंपट नफट सोरू बने यन मात छोड़े नहीं तो य माया तर खोल लेखे लिगा बाल ने मावड़े गाज तर सोड़ मा जोग माया जिन पेट धारी दिव्य काया जोग माया जन्मती हती ए दमती शकल पर ताप दे पग जगत सौ नमती हती तेरी खमकार करती खोड़ली ना गुण पत्थर गा तारिया अनमोल गा गा यम तनाई देवी दिवस क्या जा तारिया उजला वाली सधु बापल बूट बलल बेचरा सोराड कुल मा देव सापल कान खावज कर दरिया तेरी सुनी साध आवड़ मात नायन रविराज पण थंभीरिया अनमोल गा गा गम तनाई देवी दिवस क्या जा तारिया नव लाख दल लई चढ़ो नव गण तेरी प्रबल चारण पहुंचियो ए वर मांडवो दर धार वरूडे खात खायर हो हिया तेदी कलमान जल मा पाड़ केड़ा माड़ी लोड दल हम जी गया अनमोल गा गा हम तनाई देवी दिवस क्या जाता रिया देवी दिवस क्या जाता ए, हमें जमना काठे
जागवा ભાગવત નો યજ્ઞ ચાલી રહ્યો એમાં આજનો આ સાંસ્કૃતિક કાર્યક્રમ તો આજની શરૂઆત જે કઈ કલાકારો આવ્યા છે એમનો ટૂંકો પરિચય આપી દઈ. રાજા મામા, આપણે તો અહીં બધા ગોફણીઓ ઘા કરીને ફળિયામ પડે તો ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ થી માંડી વિદેશની ધરતી સુધી જેમનું નામ ગાવું હેલું છે પણ લખવું અઘરી વાતો છે. જેમના ગીતો, જેમના ભજનો સાહેબ, જેમને જે વાતો લખી છે, જે કઈ ગીતો લખ્યા છે, જે કઈ લોકગીતો લખ્યા છે, એવા રાહડા લખ્યા છે, એના ઉપરથી પણ ઘણા બધા કલાકારોના નામ થયા છે. અને અમારા સમાજનું ગૌરવ છે બહુ ટૂંક સમયમાં જેમણે જબરું નામ મેળવ્યું છે એવા લીલાપાણી નેસ હાલ જુનાગઢ રહે છે એવા રાજભા ગઢવી આજના કાર્યક્રમમાં એમને આપણે તાલીઓથી વધાવી. પછી કોયલને કાક વાને વર્તાયની જીભડીએ દીધો જવાબ, હાચો હરઠિયો ભણે બહુ સારું ગળું છે, કોયલને હરમાવ મીઠો કંઠ છે. ગઈ નવરાત્રિમાં, જોકે બે વર્ષ આગલી નવરાત્રિમાં પણ દાંડેરી ગૌરાવતા બેન હેતલબેન ડાકિયાદના કાર્યક્રમમાં એમણે પણ આપણે તાલીઓથી વધાવી. સાજિંદા મિત્રો અમારે પંકજ બાપુ તબલા પર, એમને તાલીઓથી વધાવજો. એમની બાજુમાં અતુલ બાપુ, બેંજા પર મુકેશભાઈ મકવાણા અને બે મજીરાના માણીગર અમારે કાળુભાઈ મહેશભાઈ ગઢવી. અમે થોડો થોડો ધંધો બદલાયો છે. અને આજના કાર્યક્રમની શરૂઆત ગણપતિની વંદનાથી, પણ મને એવું કહેવામાં નથી આવ્યું પણ છતાંય કહું એટલા માટે કે એવા એક સંત શિરોમણી અર્જુનનાથ બાપુના સાનિધ્યમાં
आप जे कई आनंद करी रह्या छे अने भागवत नो यज्ञ छे, बहु सारा वक्ता बाजूना गामना उमरेठी थी डॉक्टर माधव प्रसाद मेहता बहु सारू कथानु पान करावे छे अने एमाय माधवनी याद करता है कृष्ण जन्मे जेल मा अने काम मुक्ति देवाना कर्या छे। ज्या वक्त मैं कीधेलू प्रमदी अमे तो बेदी पेला एमाय हता हजी कदाच लगभग हजी पण एम કારણ કે આ બધું ઘરનું છે એટલા માટે નજીક છે કે અમે એમાં આમંત્રણની વાત જોવાની ન હોય પણ ભીખા મમન કાના મમન કે આવો તો જ થાય એમ એટલે આજના કાર્યક્રમે પછેડી હલવાણી એમ સીધું કહી દઉં એમ એક આયર ને ગઢવી મામા બે જતા હતા ને એમાં શેઠ જોઈ ગયો વાણિયો કે તમે બે મામો ભાણે જાઓ છો ક્યાં તો કે અમે રખડવા જઈએ છીએ એ કે તો મને લઈ જાઓ તો કે હાલો ને પણ કે અમારું નક્કી નહીં એમ કારણ કે તમારી પાહોળો પાડોમાં રહી ન હકતો હોય ભેગો હાલે તો ભૂગા નીકળી જાય ને એ વાણીએ કીધું કે મને લેતા જાઓ તો હા બે જતા હતા એમાં આખું ગામ આમ ધીંગાણ આમ જતું હતું આ ત્રણેય જણા કે તમે જાઓ છો ક્યાં તો કે દુશ્મનો અમારી ગાયું વાળી ગયા છે એટલા માટે એ કે તો અમે વાળી આવી તો હવે આપણી કાઠિયાવાડી ભાષા છે એ કે રોટલાનું કામ છે કે ટપાકાનું ગામ વાળા કે ભાઈ રોટલાનું કામ છે ટપાકાનું શું કામ છે આપણે એ કે તો જવા દો ગાયું તો એ વાળી આવશે એમ તો હા ત્રણેય જણા ગયા હા હું આખું ગામ ત્રણેય મારી નાખ્યા ગઢવીને વાણિયાને અને આયરને ત્રણેયનો ઢાળીઓ કરી નાખ્યો પછી ત્રણેયનો પરિવાર હારા શાસ્ત્રીમાં જોવારા જોહળાવવા ગયા એ કે આ દિશામાં ત્રણેયના બાપા મરી ગયા છે પણ હવે પાળિયા ઊભા કરીને જોવારો બાકી પછી બીજો મેળ ન પડી જડે નહીં હવે ટૂંકમાં વાત કરું ત્રણેયના પાળિયા ઊભા કર્યા એક બાજુ આયરનો છે એક બાજુ ગઢવીનો પાળિયો વચમાં વાણિયાનો પાળિયો ત્રણેયની ખાંભી ઊભી કરી એમાં ત્રણેયનો પરિવાર સોખા જોવારવા આવે છે એટલે લાભ પાછળના દિવસે ત્રણેય પરિવાર ભેગો થાય એટલે કુટુંબનો નાતો થઈ ગયો બાર મહિને એક જગ્યાએ રોજ ભેગો થવાનું હોય લાભ પાછળના દિવસે બાર મહિને એકવાર ભેગા થાય એ સગાવાલા જેવો સંબંધ થઈ ગયો પણ વાણિયાના પરિવારને એક જ વર્ષ બે મહિના મોડું થયું અને પાળિયો રડતો તો પાળિયાની આંખમાંથી આહુડા મીડા પડવા લે વાણિયાને જે દીકરા હતા એને કીધું કે અમે પાંચ પાંચ વર્ષથી જુવારી છીએ તમને તમને વાંધો હું છે પાળીએ જવાબ દીધો કે મને અહીંથી ઉપાડીને દરિયામાં નાખી જાઓ તમને હો પેટીએ નડું મને કહેજો અરે કે પણ તમને વાંધો હું તો કે મને અગરબત્તી ન વાતા ક્યાંય જોવડાવામ જો હું નડું એવું આવે જ મને કહેજો એ કે પણ વાંધો હું છે કે દિયાખો ગઢવી છે ને દુહા જ બોલે છે એ કે પણ ગઢવી બોલે ને દુહા બોલે માં તમને શું છે એ કે રાતે આયરનો બાપો એમ કહે છે પગું દબાવો ભાઈ મારે જીવતે તો હોક નતું પણ મરે નહીં હે પણ કૃષ્ણ ગમે બહુ સાહેબ બીજી વાત અસિદ્રા ગામે એક ભાગવતનો યજ્ઞ ચાલી રહ્યો છે એમાં જુનાગઢ ઝાંઝરડાથી રાજભારતી બાપુ પધારે છે આપણે એમને તાલીઓથી વધાવી લઈ પૂજ્ય બાપુની હાજરી એમનું સેવકગણ એ બધા આવ્યા છે બાપુ આ પ્રોગ્રામ બીજો પ્રમદી અમે કર્યો હતો અહીંયા એટલે મારું ગામ આ નજીકમાં છે આ આ રાજાભાઈ આવ્યા એને બધા આ બધા એમ કહે છે લીલા પાણીવાળા પછી મેં ફેરવી નાખ્યું અમે હુકા પાણીવાળા કારણ કે નામ એક થઈ જાય એટલે મેં તો લીલું ને હુકું રાખો જયપુરથી અમારા દિનેશ મામા એમનું મિત્ર મંડળ બધાએ આજના કાર્યક્રમની શરૂઆત ગણેશની વંદનાથી થઈ કારણ કે સર્પનો દુશ્મન ગરુડ ગરુડના પિતા વિષ્ણુ વિષ્ણુના પત્ની લક્ષ્મી લક્ષ્મીના પિતા સાગર સાગરને બાંધનાર રામ રામના પત્ની જાનકી જાનકી હણકનાર રાવણ રાવણનો પુત્ર મેઘનાથ મેઘનાથને મારનાર લક્ષ્મણ લક્ષ્મણ પાંદરા હનુમાન હનુમાન જેને ધજામાં અર્જુન અર્જુનનો મિત્ર કૃષ્ણ કૃષ્ણ પુત્ર પ્રદ્યુમન પ્રદ્યુમન દીકરો અનિરુદ્ધ અનિરુદ્ધની પત્ની ઓખા ઓખાના પિતા બાણાસુર બાણાસુર જેની ભક્તિ ભગવાન શિવ શિવના પત્ની પાર્વતી પાર્વતીના પિતા હિમાલય એવા ગણેશની વંદનાથી આજના કાર્યક્રમની શરૂઆત પણ હવે જેની આપણે આ બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ અમારા સમાજનું ગૌરવ છે ટૂંક સમયમાં જબરું નામ મેળવું એવા રાજભા ગઢવીને વિનંતી કરી એમને મોજ આવે એવા આપને મોજ આવે એવા કંઈક સાહિત્યનો દોર લઈ આપણી સમક્ષ રજૂ થાય રાજભા ગઢવી અમને જોરદાર તાલુથી વધાવી રાજભા ગઢવી
कुलदेवी वारु कर जे मारी समरू तूने सदा आ जगत मां मजा धरी मारे आहरो तारो छिया अंधारा कलयुग ना उतराय मां तारा बालक बेघाना थाय तो अंजवाला आशीर्वाद ना होयानी संकट हरे अनुधम उदाहरण आय विगाल दुख विदारी मारी बाटी कुल पीठवा चढ़े सिंह चामुंड कमल हूं कारव कदो डरो चरण तो देखे असुर भागियो गवदो आदि शक्ति गा पड़े रूपवा ही रमनता खाल रगत खड़ हले डरे ढिंगोल धरनता हिंगोल राय अठ दस हथी प्रखे मेघ भुवने शरी कवि जोड़ पाणी सर कहे को दो दो आशा पूरी मऊ को दो आशा पूरी प्रौढ़ सिंधु पर जुगती पश्चिम मध्य मांगे सियानी अटारी अनहिंद देवी तणी कमर पर चमकती दृढ़ कसी तीक्ष्ण जाने कटारी पहाड़ उन्नत मुखे कीर्ति उचारता अनगरजती जल निधि ज्ञान चरणी ये भारती मातनी वंदु तनिया वडी तन दन हो तन सौराष्ट्र धरणी ए मातन दन हो तन सौराष्ट्र धरणी भक्त नरसिंह ज्या नाचियो नेह मा संपदा पामियो ज्या सुदामो वीर गांधी दयानंद जा निपजा सत्यन संतनो जा विहामो अजी गाम गामे उभा स्तंभ पोकारता आया सुरना गुणनी गाथ वर्णी ए भारती भोमनी वंदु तनियावडी तन दन हो दन सौराष्ट्र धरणी अने आईना माधुड़ा केवा रसिक हैडा है मर्म मुख मंडले मानवी मीठड़ा प्रेम बिना ए पानी ज्या आकरा मर्दनी मूछना ललित लावण ज्या सुंदरी ना सजल घनराज मा जबुगती वीजली एवी आया घुंगटे मलकती लाज रमणी ए भारती भोमनी वंदु तनियावली तन दन हो दन सौराष्ट्र धरणी એવી સૌરાષ્ટ્રની આ ધીંગી ધરામાં અને આ છિદ્રાના આંગણે ભગવાન ભાગવતનો જ્ઞાન યજ્ઞ ચાલશે ભગવાન ભાગવતનો જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યો છે અને થોડું બે જો શુક્ર એક થોડું ભગવાન કૃષ્ણ કનૈયાના ચારિત્રનું જ્યાં ગાન થતું હોય ઈ જ્ઞાન ગંગાના પ્રવાહમાં ખોબા ભરી ભરી અને એ અમૃતનું પાન કરો છો એમાં રઢિયાળી રાતનો આ સંસ્કૃતિ સભર કાર્યક્રમ એમાં જે કાંઈ સારી વાતો ગીતો ભજનો અમે અહીંથી રજૂ કરવાના બેને ગણેશની વંદનાથી લઈ અને સારા ભજનો રજૂ કર્યા અમારે રાજા મામા વચ્ચે વચ્ચે આનંદ કરાવતા રહે અને પરમ પૂજ્ય એવા
जूनागढ़ थी अमारा परम पूज्य छे अने अमारे बहु नजीक छे एवा राजभारती बापू ए पण पधार्या छे ने आपने पण नजीक छे एटले ज आव्या छे। आप बधा वडीलो मुरबियो માતાઓ બહેનો સાહિત્યની વાતો ગીત સંગીત સાથે હું અહીંથી કહેવાનો છું અને ભાગવતનો ખોળો છે એટલે અમારા મહાત્મા ઈશ્વરદાસજીનો એક દોહો છે ઝાડ ટળે મન મળ ગળે અને નિર્મળ થાવે દેહ અમિંગ આવે છે વધારે ખેંચે એવું ઝાડ ટળે મન મળ ગળે અને નિર્મળ થાવે દેહ ભાગ હોય તો ભાગવત સાંભળીએ શ્રવણે મહાત્મા ઈશ્વરદાસજીનો દોહો છે કે ભાગ હોય તો આનું જ્ઞાનનું આ પાન થઈ શકે બાકી એનું વર્ણન તો કોઈથી થાય નહીં એનો પણ દુઃખ કીધો છે મહાત્મા ઈશ્વરદાસજીએ પીઠ ધરણી ધર પાટલી અને હર સુત લેખણ હાર દિનેશ મામા મહાત્મા ઈશ્વરદાસજીએ કીધું કે આ કે નહીં આપ પધારો નાની મામા પધારો આનું કહેવા અટાણમાં ફૂકી ગયા હોટલ મૂકીને ખમા હે કનૈયા તારા ચારિત્રનું ગાન કરવું હોય તું કેવો છો એ વર્ણન કરવું હોય તો કોઈની ત્રેવળ નથી કારણ કે પીઠ ધરણી ધર પાટલી અને હરસુત લેખણ હાર ખુદ શિવનો દીકરો હર એટલે શિવ એનો સુત એનો દીકરો એટલે ગણપતિ આ ધરતીની પાટલી કરી અને તારા ચારિત્રને લખવા માટે બેહે તો પણ ન લખી શકે પીઠ ધરણી ધર પાટલી અને હરસુત લેખણ હાર તવ તોરા ચરિતા તણો પરમ લભે નહીં પાર હે કનૈયા તોય તારું ચારિત્ર અમારાથી લખાય ને પણ ઈ કનૈયો હોય તોય ભલે હા અર્જુનનાથ બાપુ જેવા કે રાજભારતી બાપુ જેવા કોઈ સંત હોય તોય ભલે રામ હોય તોય ભલે અને મહાપુરુષ હોય પછી દેવાદ બોદલ હોય તોય ભલે ને ભોજો કામળિયો હોય તોય ભલે ને ભોજો મકવાણો હોય તોય ભલે આજો નંદાણીઓ હોય તોય ભલે જોગીદાસ કુમાણ હોય તોય ભલે શિવાજી હોય તોય ભલે પ્રતાપ હોય તોય ભલે વલ્લભભાઈ પટેલ હોય તોય ભલે એની જન્મદાત્રી છે એ તો માં છે એટલે થોડી વંદના માની કરી અને પછી આગળ આપણે સાહિત્યની વાતો કરશું હે ભગવતી હે ભેળિયાવાળી હે માં તું કેવી છો અમારા કવિ જગદંબાનું વર્ણન કરતા લખે છે કઈ જય જગરાયાજી મહામાયાજી સુશીકાયાજી સાયાજી નકળંગ કે હર દીપ જે એવો તો થી ગાઈ ખોખડ દ જય જગરાયાજી મહુઆયાજી સુશીકાયાજી સાયાજી સમાધિ કર તું હાજી હા હાજી પ્રીતિ નિતના દી નહીં તરા દિન વાહ માતા દી બાબા દી રહ રાજી રાજી પરમા દી રાજા ઉમા દી અપ્પા દી ભગવાન કૃષ્ણ કનૈયા માટે તો ઘણું લખાણું ગીતો ભજનો લોકગીતો દુહાઓ છંદ છપાઈ આપણા ધર્મમાં બધાય પણ મુસલમાન કવિ દિલ્હીની કચેરીમાં જ્યારે અકબર બાદશાહે કીધું કે કનૈયો કનૈયો બધાય કરે છે તો કનૈયો કેવો છે અને એ શું કરે તેથી રહીમ ખાન ખાને બાબુ કનૈયા માટે દુહો કીધો એણે એમ કીધું કે હે દુનિયાના માનવીઓ તમે જો કૃષ્ણને માનતા હો તમે જો કનૈયાને માનતા હો તો તમારે કોઈથી બીવાની જરૂર નથી શું કામે આ દુઆ સાંભળ્યો કહું રહી મન ક્યાં કરે અને વો તો જુગારી સોસલ માં
दुनिया में तमारो कोई जुगारी के सोर के लबार काई बगाड़ी ना सके जो तुम्हें कन्हैया ने मानता हो। कहो रही मन क्या करे ओला जुगारी सोर लबार जो पत राखन हर है ए यो मारो माखन चाखन हा हर हर सूर्य वर्य तरगत मन हर पर हरक पर खर पद तू कर रंग भर सुंदर श्यामर में भगवती ની વંદના કરી યાદી થઈ કલ્યાણી યાદી કરી પણ મારે અહીંયા મામા ડાયરો અમારે આયર સમાજ ઘણો બેઠો છે બાગુતનો ખોળો એટલે ઇતર સમાજ પણ હોય એટલે અમે બેવા પ્રસંગોની હું આજે યાદી આપને કરાવીશ થોડો ખેડ પંથકમાં હમણા હું બે ત્રણ પ્રોગ્રામમાં મેં એની યાદી કરી ખેડ પંથકમાં શેકરસ ગામ અને શેકરસ ગામના પાદરમાં જાજા વર્ષો હજી નથી ત્યાં હવારના પોરની માલિકો જ્યારે ગોવાળિયાઓ આવી અને ધા નાખી उपाड़े एम कीधु के माँ अपना गाम ना धन ने वाली जाए दुश्मनो धन ने दुश्मनो वाली जाए शब्दों पड़ा जोग माए हाथ में जोता तलवार लीधी मर्द नु जेने कहे फाडियो वयो आवतो एवो एक आयर वयो आवे सत्य घटना नो प्रसंग अने एनु नाम हतु हाजो हाजो नंदाणियो ई हामा मेळो कीधु के मां अटाण मां हाथ मां तलवार लई क्या उपड्या અને એને કીધું કે આઈ જાનબાઈ કીધું ચારણ જોગમાએ કે આપડા ગામના ધણને દુશ્મનો વાળી જાતા હોય અને હવે બીજું કોઈ મર્દ ન હોય તો મારે તરવારો લઈને જવું પડે તેથી મૂછના કાતરાડી માથે તાવ દઈને આજા નંદાણીએ નામનો આયર બોલ્યો છે કે માં પાછા વળી જાઓ કે પાછું તો મારાથી હવે ન વળાય કે પાછા વળી જાઓ હવે દુશ્મનોને ગાયું વાળીને જો હેગરેનો હિમાડો વટવા દો તો તો હું આયર ન કેવા ભલા મારા હું વાત કરો છો માં વયા જાવ પાછા માતાજી તો પાછા વળ્યા નહીં પણ આજો નંદાણીઓ અને જાનબાઈ જોગમાએ ચારણ બે જારે ગાયુને બચાવવા માટે લેયા છે એનું થોડું વિરસમાં વર્ણન કરી અને પછી પ્રસંગો ગીતો હું આપના આગળ કહીશ કે ગાયુ માટે એ શેગ્રસના પાદરમાં કેવી રીતે લડ્યા છે जानभाई
માછલી દરિયામાં એવો કવ છૂટે કરથી વેરડા મરવા મરવા એટલે પૂજ્ય અર્જુનનાથ બાપુની પણ હાજરી છે, સંતોની બધાની હાજરી છે. એક પ્રસંગ યાદ આવે મને, નાથ સંપ્રદાય બાપુ, આ તો રાજ બાપુ કાનમાં દર્શન ફેર્યા હોય કુંડળ. વર્ષો પહેલાની ઘટના તાજી એની યાદી થાય. હવારના પોરમાં ઉદિયાચલના ઓરડેથી ભગવાન ભાસ્કરે કોર કાઢી નારાયણે ગરવા ગિરનારના ભવેહર તળેટીમાંથી એક સાધુડો ઉતર્યો. આટલી બધી સંખ્યામાં આપ બેઠા છો, મારે પ્રસંગો કેવા છે, એવા ગીતો આ તો થોડી વંદના થઈ જાય. એટલા માટે વાતોનો માણસ છું, આમ તો માટીની વાતો ધૂળની વાતો આપણે. અને હમણાં એક પૂજ્ય બાપુ મોરારી બાપુએ બહુ સારી વાત કરી, આપણી ધૂળની વાતો આપણા ગીતો. એ જે માણસને ગમે નહીં એને માનું કે એને ધૂળની એલર્જી છે, કારણ કે આ તો આપણી વાતો છે. હા, સાહિત્યમાં શબ્દો ભર્યા ત્યાં સાંભળાની સહી નથી તો કારણ બતાવે કાગળો કે એના કાળજામાં કંઈ નથી. પણ જોગીડાની સાધુડાની 11 વર્ષની ઉંમર ખાલી બાપુ, 11 વર્ષની ઉંમરનો સાધુ, એક હાથમાં ખપર ને એક હાથમાં જેને કહેવાય સીપીઓ છે, એક હાથમાં કમંડળ છે. પણ પંડ કંચન લટ પિંગળી અને હલકે ખપર હાથ, ઓતર ખંડ થી ઉતર્યો જાણે કોઈ ભવ તારણ ભવનાથ. ખુદ ભવનાથ થયો હતો આવો સાધુડો, 11 વર્ષની ઉંમરનો સાધુડો છે. ધીરો 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 ભવનાથ માંથી ઉતર્યો. જુનાના આજુબાજુના નાનકડા ગામડામાં એક ઘર જોયું, માલધારીનું ઘર છે, ફળિયામાં વાસુડા છે, કૂદકા મારતા હતા, ભેળા ઘેલું મોરલાય પણ સણી સણતા હતા. ત્રણ વહુ દીકરાની અને એક નણંદ, ચાર બાયુ એક ગોળીમાં ચાર નેત્રા નાખી અને છાય ફેરતા હતા.
એવે ટાણે આમ ઓહરી ની પાળે આવીને થળિયામાં આવીને ઉભો રહ્યો સાધુડો. ભિક્ષાન દેહી મયા, ભિક્ષાન દેહી કર્યો એટલે ચારે બાયુની નજર એકારે પડી. આ હા જોયું કેવો સાધુડો છે, કેવો રૂડો સાધુડો છે. એટલે એક બાઈ નેત્રું મૂક્યું એટલે બધી બાઈ તરત સાયસ પહેરવાનું બંધ થાય એટલે બીજે કામે હવોની રીતે છોટી જાય. કોઈ પારું વાસણનું કામ કરવા માંડી, કોઈ બાઈ બીજું ત્રીજું. એક બાઈ ઉભી રહી, એને કીધું બીજી વાર બોલ્યું, ભિક્ષાન દેહી મયા, હવારનો પહોર. સામું જોયું 11 વર્ષનો સાધુડો છે, કાનમાં દર્શન કુંડળ પહેર્યા છે. બાએ સામું જોયું સાધુડો, એને રૂડો બહુ લાગ્યો એટલે એને અંદરથી એવો પ્રેમ ઉભરાણો, માનો માતૃભાવ ઉભરાણો કે આવો મારો દીકરો હોય તો એમ કેવો રૂડો સાધુડો છે, એની આંખું કેવી રૂડી છે, એનું રૂપ કેવું છે. એમ કરતા કરતા ભિક્ષા લેવા જાતા જતા બાઈ થી બોલાઈ જવાનું કે હે બાપુ સાધુ, હું તમને ભિક્ષા તો આપું પણ એના બદલામાં તમે મને શું આપશો ઈ તો કયો. એટલે સાધુડે કીધું, મૈયા જો ચાહીએ વો માંગલે મેં દે દઉંગા, મેં ગિરનાર સે આયા હું, મેં 12 વર્ષ કા સાધુ હું. કે એટલું કહી અને બાઈને ખાલી એક કે એવો ભાવ જાગ્યો એટલે એને કેવા ખાતર કીધું કે બાપુ તમારી આંખું જોગીડા, તારી આંખું બહુ સરસ છે, મને એક આંખ આપી દે. એટલું કહી અને બાઈ છે એ ઘરમાં જે કાંઈ પાકો સીધો કાસો જે કાંઈ લેવા માટે ગયા એ લઈ અને આમ પાછા ઓહરીમાં આવે છે તો એક હાથમાં સાધુડાને ખપર હતું અને એક હાથમાં જમણી આંખ કાઢીને સરળ કરતો ડોળો કાઢીને આમ લાંબો હાથ કરીને ગયો, મૈયા લે લે. ઈ મૈયા લે લે લાંબો હાથ કર્યો, બાઈએ જોયું હાથમાંથી જે કાંઈ લઈને આવતા હતા એ પડી ગયું, રાડ ફાટી ગઈ. અરે જોગીડા સાધુ, આ તમે શું કરી નાખ્યું, તમે આંખ કાઢી નાખી, આવું તમે શું કામે કર્યું. તેથી આ દેશનો સાધુડો બોલ્યો છે કે મૈયા આપને આંખ માંગી, મેં સાધુ, મેં નાથ સંપ્રદાય કા સાધુ, આપને આંખ માંગી, મેને આંખ દે દી. અગર આપને મુક્તિ માંગી હોતી તો મેં મુક્તિ ભી દે દેતા, મેં મસંદર કા શિષ્ય ગોરખ હું માં. હે માં, આ તો તે ખાલી આંખ માંગી છે એટલે મેં આંખ આપી દીધી, બાકી તે મુક્તિ માંગી હોય તો તને મુક્તિ આપી દે, તું ગોરખ છું. આ દેશના સાધુડાની ત્રેવડ છે. એવા સાધુડાઓ અહીંયા જ્યારે બિરાજમાન હોય, પંડ કંચન લટ પિંગળી બહુ ખેંચે, પૂરું કરી દેવાનું 15 મિનિટ, ખબર નહીં હવે અમિંગ આવે છે ખાલી ખાલી લાગે. એવા સાધુડાની જયારે હાજરી છે ત્યારે એક બે ગીત એકાદ એવું મારે અહીં યાદી, અમારે મામા ડાયરો અહીં ઘણો છે બાપુ, સાધુડાઓ તો છે જ. આ દેશ કૃષિ પ્રધાન છે, એનાથી પેલા આ દેશ ઋષિ પ્રધાન છે બાપુ, હું ઘણી વાર ડાયરામાં કહું છું. આ દેશ આખી જુદી વાત છે. અને મહાત્મા તુલસીદાસજી તો સંતના હૃદયને માખણ સાથે સરખાવ્યું છે, સાધુ સરિત નવનીત સમાના. અને છતાંય એને પાછું એમ થયું કે નવનીત છે માખણ છે ને, એ માખણમાં તો કદાચ થોડી ખટાશ પણ હોય, આમાં ખટાશ પણ ન હોય શકે સંતના હૃદયમાં. બીજી વાત, માખણને તળિયે કોઈ તાપ કરે ત્યારે માખણ ઓગળે છે, અને સંત છે ને એ તો બીજાને કોકનો તાપ ભાળીને પોતે ઓગળી જાય, બીજાને કોઈ તાપ લાગતો હોય ને પોતે ઓગળી જાય, આવું સંતનું હૃદય છે બાપ. અને ભાગવતના ખોળામાં જ્યારે બેઠા છે ત્યારે મને દાદુ દયાલ યાદ આવે. એક આખી થોડી એવી એકાદ વાત, મને ભગત બાપુના અમુક દુઆઓ યાદ આવે. બાપુ અહીંયા આ બધા જે આપો આવડું મોટું કાર્ય કર્યું છે, આ એમને નથી થતું, અઘરી વાતો હારા કામ કરવા એ અઘરા પડે બહુ વાતો થાય એટલે કવિ કાગનો દુઓ છે. અટાણે માતાઓ બહેનોને ખબર હોય શિયાળો આવે ને ભાઈ ઉનાળો, એટલે બેનું ગોળા લેવા માટે જાય, ગોળો લઈ આવે ને આખે આખો ગોળો ભરે અને પાણીનો ભરે, એ ગોળો ટપકતો હોય ને જે ગોળો જવતો હોય ને એ ટાઢો બહુ થાય, એનું પાણી બહુ ટાટું થાય, મામા બહુ જવતો હોય ને એ ગોળા, અમુક ગોળા હાવ કોરા ધાકોર ને રીઢા હોય, એને પાણી તમે અંદરથી ભરો ને તો જેવું નાખવું હોય એવું ને એવું હોય. એમ જેને ટપકતા આવડ્યું છે, જેને જવતા આવડ્યું છે, દેતા આવડ્યું છે ને, એ કઈ ટાઢા થઈ હગે ને કોકના કાળજાને ઠારી હગે, બાકી રીઢા કોઈ દી ઠરે નહીં ને એ બીજાને ઠારી ન હગે. એના માટે આ વાત, આ તો જે ઠરે છે એ બીજાને ઠારી હગે. એટલે એકાદ ગીત મારે અહીંથી આપને યાદી કરાવું, આટલી સંખ્યામાં પણ મામા ડાયરો છે એટલે આયર હાયર ઉદરા અને આયર હરિખમ કુળ. એક ગીત ઠાકરના ખોળામાં બેઠા સંતોની હાજરી છે એટલે મને ગમે છે.
અને આપને પણ ગમશે. હમણાં જ મેં મજાદરમાં કથા હતી ત્યારે પૂજ્ય મોરારી બાપુને ને પ્રોગ્રામ હતો ત્યારે મેં ગીત સંભળાવેલું, એક રૂપક બાંધી અને મેં ગીત લખ્યું છે મામા. અને અમારો આ ગીત લખ્યું એ પણ સમય ઘણો થઈ ગયો, પણ અમારો રાજુલા બાજુ આયર ડાયરામાં જ પ્રોગ્રામ હતો અને સ્ટેજ ઉપર હું બેઠો હતો એટલે મને મીઠા મામા લાખણોત્રા આપ ઓળખતા હો મામા, એમણે મને કીધું કે આજ કાંઈક થોડું કંઈ ભલે કવિરાજ પણ નવું સાંભળવું છે કૃષ્ણ વિશે, કાંઈક નવું કહેજો એમ. એટલે મેં કીધું હવે જોઈ છે એ તો એની દયા હોય તો થાય એમ, હાવ નવું એમ. અને પછી મેં સ્ટેજ ઉપર આખું ગીત બનાવ્યું અને પછી રૂપક બાંધી અને હું ત્યાં એ ગીત મેં રજૂ કરેલું. હવે એવી રીતે રૂપક બાંધેલું મેં, ભાઈ મને પ્રોગ્રામમાં હતો અને દ્વારકાથી ફોન આવ્યો એટલે મેં ફોન ઉપાડ્યો. મેં કીધું કોણ બોલો, એટલે કે ઓધવજી બોલું દ્વારકાથી. ઓધવજી, મેં કીધું બોલો ને શું કામ છે. મને કે આ ભગવાન કૃષ્ણ દ્વારકાથી 2 કલાકથી સોનાના ઇંડોળે હિંચકે છે અને ધ્રુવ કે ધ્રુવ કે રોવે છે. એટલે હું ગંભીર થઈ ગયો. મેં કીધું ભગવાન રોતા હોય તો બહુ કહેવાય ને એમ. મેં કીધું શું કામે રોવે છે એ પૂછ્યું નહીં. મને કે પૂછ્યું ને કીધું નહીં એટલે તમને ફોન કર્યો. મેં કીધું કેમ, તો કે મેં તો પૂછ્યું પણ 8 પટરાણીઓ આવીને એમ કીધું કનૈયા હે દ્વારકાધીશ હવે સાના રહી જાઓ, તમે શું કામે રહો છો એ તો કયો, તોય સાનો ન રહ્યો. એટલે 8 પટરાણીઓ એના હમ દીધા, સોગંદ દીધા. 8 પટરાણી કીધું કે અમારા હમ છે, તમે સાનો ન રહ્યો તોય સાનો ન રહ્યો. અને પછી ખુદ માં દેવકી આવ્યા, એને કીધું કનૈયા સાનો રહી જા તોય સાનો ન રહ્યો. એટલે માં દેવકીએ હમ દીધા, આ હું તારી માં છું ને માના હમ છે કનૈયા સાનો રહી જા તોય સાનો ન રહ્યો. પછી મેં ગોધવજીને કીધું તો એનો ફોન આપો. પછી કનૈયાનો ફોન આપ્યો ગોધવજીએ અને મેં કીધું કેમ રોવે છે, તને 8 પટરાણીઓ હમ દે તોય તું સાનો ન રહે, માં દેવકી પોતાના હમ દે માના તોય તું સાનો ન રહે, આ બધા કરતા તને વાલું કોણ છે એ તો કે, તો તું સાનો નથી રહેતો, કેમ નથી સાનો રહેતો. અને ત્યારે કૃષ્ણએ કીધું મેં ગીત લખ્યું છે, બહુ સરસ ગીત છે. શબ્દો ઉપર ધ્યાન દેજો એટલે મજા આવશે આપણે. શું કહે છે કૃષ્ણ, મેં કીધું આ બધા કરતા વાલું કોણ છે કે તું રોવે છે. એટલે કનૈયા કીધું કે વાલો લાગે મને એ નંદ બાવાનો એને હજો, વાલો લાગે ઓલા એ નંદ બાવાનો એને હજો, જસો જા માનો વાલો આવવાનો લે. અને હવે સાંભળજો ખાલી આવી શકું, વાલા લાગે મને વાલા લાગે મને વાલા લાગે ઓલા ગોવાલ ના ગીત તો વાલા લાગે ગોવાલ ના ગીત તો ભાગને વાલા રે ને yeah.
वाला लागे लागे मने जमुना दीनो घाट ठाकर ने वाला एना ठबका व्रजनी भोळी आयराणीए जे गीत गाया छे ए आज मने याद आवे छे अने एटले ज भगवान कृष्ण ने हाचवा माटे पण ए आशरो मळ्यो छे अने आज पण मने एक हूँ गणी जी के हमणा बोल्यो छु पण बहु सरस छे एटले आयर समाज घणो छे एक कल्पना बे त्रण कड़ी बहु सरस गीत छे इतिहास देवाज बोधर नो आखे आखो जाणीतो छे आप जाणो छो પણ અમુક વસ્તુ એવી હોય છે જે ઇતિહાસના લખાણમાં પણ ન હોય એવી એક કાવ્ય છે અને એ ઢાળમાં પછી મને દિનેશભાઈ ફરમાઈશ પણ છે એ આપણે લઈ લઈશું શિવાજીના આલરડાની અને મને બહુ સરસ આપ મારે કાયમ પ્રોગ્રામમાં હું જાહેરાત કરું છું અહીં બાપુ સંતો બેઠા એટલે મને વધારે મજા આવશે કે અમને આવી અમીરાતની ખમીરાતની આવી બધી ભક્તિની ને આપણી ધરતીની વાતોની ગીતોની આવી ફરમાઈશો આવે ત્યાં સુધી જ પ્રોગ્રામો કરવા છે મામા હું કાયમ પ્રોગ્રામમાં કહું અમને જેથી સનેડાની ફરમાઈશ આવે ત્યાંથી ડીઝલ રિક્ષા લઈ લેવી બાકી પ્રોગ્રામો બંધ હા એના માટે નથી બોલતા હા આ તો અમારા દેશના મહાપુરુષો આવા છે અમારા દેશના સુરવીરો આવા છે અમારા દેશના સાધુઓ આવા છે અમારા દેશની શક્તિઓ આવી છે એના ઇતિહાસને ખંભે લઈને ફરી છે કે અમારી ધીંગી ધરા છે આ એને એટલા માટે મારે એવા એક વિરલ વ્યક્તિને યાદ કરવો છે અને એનું મને ગીત બહુ સરસ છે એક કલ્પના છે કે દેવાજ બોધર એક વાર હુતા છે અને એને સપનું આવે છે સપનામાં એમને બેન આવે છે સોમલદેવ પરમાર રાજપૂતાણી આટલી સંખ્યામાં આપ બધા બેઠા છો માતાઓ બહેનો પણ છે એટલે આવું ગીત એકાદ ગીત હું અહીંથી કહું તો મને આનંદ થાય બહુ સરસ કલ્પના છે અમુક વસ્તુ એવી હોય છે બુદ્ધિને એક બાજુ મૂકી દો તારે સમજાય એટલા માટે દેવાજ બોધર હુતા છે અને એને સપનું આવે છે અને સપનામાં એક બાય આવે છે એક બેન આવે છે કોણ સોમલદેવ પરમાર નવઘણના જનેતા એને સપને આવે છે અને આવી અને ટકોર કરે છે હવે આ ટકોર એટલે આ ગીતને પાછું સાંભળવા માટે આવો ડાયરો જ જોઈ ગમે એને સમજાવી દે એમ કે આવું આવું શું કામ કે ભીખામાં બરોબર ને શું કે છે દેવાજ બોધર ને કે દેવાજ બોધર ના એ જે સપને આવી એની રાજપૂતાણી બેન એને શું કીધું કે ભાઈ તારાને સ્વર્ગની ગાદી અને મારાની હાવ બરબાદી હે દેવાજ બોધર તારા ઉગાને તે ઇન્દ્રને ઠપાટ મારીને ઇન્દ્રની ગાદી ઉપર બેહારી દીધો મને ખબર છે અને મારો નવગણજી વગડામાં ઢોર ચારે આખા ફોરઠ જૂનાગઢનું મૂકીને મેં ઠેઠ નાગેરમાં તને દેવાજ બોધર તારો આયુનું નામ સાંભળીને મેં મારા દીકરાને મોકલ્યો હોય છે ને આવું સપનામાં આવીને રાજપૂતાણી કહે છે કલ્પના છે જોજો દેવાજ બોધરના સપને આવી એની રાજપૂતાણી બેન તારાને સ્વર્ગની ગાદી મારાની હાવ બરબાદી ત્યારે ધીરે ધીરે આયર જવાબ દે છે દેવાજ બોધર કે બેન સાંભળી લે કે આયરો ને તું એ દ્યાયરો ને તું એ ઓળખે બેન તને વધુ શું બોલું વાત વધારે તને શું કહું પણ એવું જ
दिया विषे टाणू हूं ते दिए दईस छूना સાધુ પણ નો થવાય. એક હાથમાં માળા હોય ને એક હાથમાં તરવાર હોય ઈજ કઈ કરી શકે, બાકી માઈ કાંગલા ના કોઈ દી મંદિર નો થાય એની વાતો કોઈ દી જગત ના ચોક માં રહીએ નહીં, એનાથી સાધુ નો થવાય. આ તો ખમીરાત ની ધરતી છે, આ તો વીરો ની ધરતી છે. અને એટલા માટે હું કહું છું કે સુરવીરો હોય આ કનૈયો પણ તો જ રાજી થાય, માતાજી પણ તો જ રાજી થાય આજ પણ. બાકી આપણે રાતને થી ગમે એટલું સ્મરણ કરી ભગવાન કૃષ્ણને યાદ કરી ન આવે, પણ અંદરથી દેશદાજ જ્યારે જાગે દેશ માટે મારે કઈ કરવું છે, આ સાધુડાઓ છે એ બીજાના માટે કઈ કરે છે એટલે એનો એને આનંદ આવે છે, ત્યારે આ કનૈયો ઉભો રહીએ અને એમ કે અડધો અવાજ કરી તો હું તારા માટે હાજર છું. એટલે મને એક એવો નાનકડો પ્રસંગ યાદ આવે. વીરોની આપણે સુરવીરોની વાતો તો વર્ષો પહેલાથી કરતા આવી મામા, પણ આ તો હમણાં બનેલી ઘટના, થોડા સમય પહેલા છેલ્લું આપણું યુદ્ધ જ્યારે પાકિસ્તાન આરે થયું, ગોહિલવાડનો આપણો એક ક્ષત્રિયનો યુવાન શહીદ થઈ ગયો સરહદની માથે, અને એની પત્નીને પછી સરકાર તરફથી કલેક્ટર સાહેબને હુકમ થાય છે કે એમની પત્નીને ચેક આપી દો બોલાવીને, વળતરનો ચેક. નાનકડી વાત છે પણ બહુ જબરજસ્ત, સાંભળજો. અને કલેક્ટર સાહેબે એના માણસોને કીધું કે બેનને બોલાવો આપણે એને ચેક આપીએ. એટલે એને કીધું કે રાજપૂત છે, ક્ષત્રિય છે, એની અમુક મર્યાદાઓ હોય, ચેક લેવા માટે અહીંયા સુધી ન આવે, આપણે જવું જોઈએ. કલેક્ટર સાહેબ મોટર લઈને પોતે આવે છે, ફળિયામાં દાખલ થયા, મોટર બહાર ઊભી રાખીને ખાટલા ઢાળી દીધા, બેઠા કલેક્ટર સાહેબ. અરે માણસો એના હતા, એ પિંગલામાં પોટાડેલા 3 મહિનાના પોતાના દીકરાને આમ હિંચકા હિંચકાવતી હતી ને આલડા ગાતી હતી જોગમાયા ક્ષત્રિયાણી. એમાં કલેક્ટર સાહેબે આમ ચેક કાઢી 50,000 નો લખી અને બેનના હાથમાં દીધો. એને કીધું લ્યો બેન, આ હું કલેક્ટર તમને ચેક દેવા માટે આવ્યો છું વળતરનો. સૂર્ય અને ચંદ્ર ધરતીની માથેથી જ્યાં સુધી દેખાય એના તેજ ત્યાં સુધી રહે ત્યાં સુધી તમારા પતિનું ભારતના ઉજળા ઇતિહાસમાં નામ લખાઈ ગયું છે. શહીદના વીર શહીદોમાં અમારાથી બીજું કઈ ન થાય, પણ આ 50,000 નો ચેક તમને આપું છું અને સરકાર તરફથી અને તમારા પતિને હું સલામ કરું છું. ચેક હાથમાં લઈ ભારતની ક્ષત્રિયાણીએ જોગમાએ જગદંબાએ 50 કટકા કર્યા ચેકના અને નાખી દીધા. કલેક્ટર સાહેબે કીધું બેન શું કામ ચેકને ફાડી નાખ્યો, ઓછો થયો પૈસા, આ પૈસા ઓછા થયા છે કે શું થયું? અમને તો સરકારનો હુકમ હોય એટલા જ બેન દઈ શકીએ, અમે બીજું કાંઈ દઈ ન શકીએ. દાદા આ દેશની ક્ષત્રિયાણી બોલી છે બાપ, એના ઉપાસકો છે આપણે. એને જવાબ દીધો સાહેબ પૈસા ઓછા નથી થયા, પણ મારો પતિ કોના માટે ખપી ગયો છે, કોના માટે શહીદ થઈ ગયો, કે માં માટે, માં ભૂમ માટે, માં ધરતી માટે, કે ધરતી માટે? તો કે હા. તો કે જે દેશના દીકરા, જે માના દીકરા, માં ભારતીનો દીકરો દેશ માટે ખપી જાય, શહીદ થઈ જાય, અને એની વવારું જેદી પૈચાના શેકના રૂપિયા ખાવા માંડશે ને તેદી આ દેશની ધરતીમાં શહીદો ધર્મ લેવા જન્મ લેવાનું બંધ કરી દે, એટલા માટે મારે નથી જોતા પૈસા. આટલી વાત કરી કલેક્ટર સાહેબ ધ્રુજવા મીડ્યો, આંખમાંથી આહોડાની ધાર થઈ, બે હાથ ધ્રુજવા મીડ્યા, બે હાથ જોડી, અને આ દેશની શક્તિ સામે, હારી નારીની સામે કલેક્ટર સાહેબે હાથ જોડીને કીધું બેન બીજું મારે કાંઈ નથી કહેવું, પણ સરકારને તમને વળતર આપવું હોય તો વળતરમાં દેવું હું એટલું તો ખાલી કયો,
આપું છું, તમને શું આપી તો અમારું વળતર તમારું વળી જાય. ત્યાંથી આદેશ શ્રી જગદંબા બોલી છે ક્ષત્રિયાણી કે મારો હાવો જ 3 મહિના નો હતો ને પિંગલામાં ઘોડિયામાં. એનો ધણી ભાઈ એનો બાપ જયારે શહીદ થયો ત્યારે મારા પેટમાં હતો. 3 મહિનાનો હજી થયો છે પણ એનો બાપ શહીદ થયો તહી તો મારો દીકરો પેટમાં હતો. પણ અત્યારે 3 મહિનાનો થયો છે એ 22 વર્ષનો થાય. અને 22 વર્ષનો જયારે થાય ત્યારે એને સરહદમાં મિલિટરીમાં ભરતી કરો. અને પછી પાકિસ્તાન ઘૂસણખોરી કરવા માટે જયારે આવે આ મારો હાવજ આ મારો દીકરો પાકિસ્તાનના 50 સૈનિકોને મારી અને નવરાત્રીના ગરબા જેવો થઈ અને જેથી પાછો આવતો હોય તેથી એના બાપનું વળતર વળે. તમારા 50,000 ના ચેકમાં એનું વળતર ન વળે. ભલા માણસ 50 જણાને મારીને જેથી પાછો વળે ને તેથી એના બાપનું વળતર વળે. પણ ઈ જગદંબાએ જે હાલરડા ગાયા છે ત્યારે આવા દીકરા થાય. એટલે દિનેશ મામાની ફરમાઈશ એટલે શિવાજી
ઘણા ગાયા હોય જગદંબા એ દીકરા ને જન્મ આપે કે દીકરી હોય કે દીકરો હોય પછી મને આપણે નામ કોઈ શક્તિ નું લઈ પણ આ જાહલ હોય તો ભલે જાહલ આ જાહલ નો પ્રસંગ જાણી તો છે આપ જાણો છો પણ આટલી સંખ્યામાં બેઠા એટલે હું ઘણી વાર એક વાતની યાદી બાપુ કરાવું છું જાહલ ને સિંધમાં સુમરો કેદ કરે ત્રણ મહિનાની અવધિ આપે આવી કંઈક વાત છે ત્રણ મહિનાની અવધિ આપી ત્રણ મહિના પછી મારે વ્રત છે વ્રત પૂરું થાય ત્યારે તમારા ઓરડે આવીશ આવું જાહલ કે આવી વાત કંઈક છે પણ હું સ્વીકારતો નથી અને આયર પણ સ્વીકારી ન શકે કોઈ એનું કારણ તમને કહું કે જે પોતાને જે એના ઉપર કૂડી નજર કરે અને કૂડી નજર કરે એના ઉપર નજર બગાડે અને એને એમ કે મારે વ્રત છે વ્રતને માનતો હોય તો નજર જ ન બગાડે ને તો વ્રતને તો એ માનતો ન હોય અને તો ત્રણ મહિનાની અવધિ પણ ન આપી શકે ત્રણ મહિનાની અવધિ જાહલને સુમરાએ ન આપી હોય આવું હું કહું છું શું કામ એમ કે એ રાક્ષસ હતો એ એવું કરે એને એને વ્રતને શું લેવા દેવાના એની ત્યાં સત્તા હતી એ તો ધારે એ કરી શકે સત્તા પણ ત્રણ મહિનાની અવધિનું જાહલે શું કામે લખ્યું પોતા માટે નહીં પણ સિંધની બેનું દીકરીઓ માથે એ કૂડી નજર કરતો હતો સુમરો હજારો બેનું દીકરીઓ માથે એ જાહલને ખબર પડી અને એને વિચાર કર્યો કે હું હોરઠમાંથી અહીં સુધી આવીશું આયરની દીકરી અને અમીર હુમરો પોતાના રાજ્યની દીકરી ઉપર જો નજર બગાડતો હોય તો આ બરાબર ન કહેવાય તો એની દીકરીઓ કહેવાય અને હું આયરની દીકરી છું ને અહીંયા સુધી આવીને આટલું એનું દુઃખ પાર ન પાડું આ આ દીકરીઓનું જો અને આને હુમરાને જો બરાબર ન કરું તો હું આયરાણી ન કહેવા અને એને વિચાર કર્યો કે હવે મારા ભાઈ નવકરને બોલાવી અને અમીર હુમરાની આંખની બોટીઓ જો બહાર ન કઢાવી નાખું તો હું આયરની દીકરી ન કહેવા હું દેવાજ ગોધરની દીકરી ન કહેવા ત્યારે એક આગળ પોતા માટે એના હામી આજ પણ મીટ નો મંડાઈ સાહેબ શક્તિની હામી તો તે દી વખતે કેવી રીતે મીટ માંડી શકાય અને એને સંબોધી અને પણ એને વિચાર કર્યો કે હવે હું એવી રીતે કાગળ લખું કે મને સિંધમાં સુમરે જય હો બાપ જય મને સિંધમાં સુમરે કેદ કરી છે એવી રીતે કાગળ લખું તો જ મારો ભાઈ નવગણ આવે એમ કહું કે એના રાજની દીકરીને હેરાન કરે છે કદાચ એમ કહી દે કે એના કેરા એ ભોગવે તો એટલે પછી પોતાને સંબોધી અને આ જાહર કાગળ લખે છે અમારા ગીગા બાપુ કુંચાલાની એક ચીઠી છે પણ ખમીરાત કેવી છે જોજો કઈ તુરકાન મુંહ પર નજર તાકી નું વજન એ ગભરાવતે સુલમી હા બળ બોલ દાખલ રાયું ધડકી રદે આહીર બાળા એટલી ગુંજાઈ છે મારી મતી દીકરી તને કરગરું નહીં કાંઈ ખાલી યાદી અપાવું છું
तू जान हूँ लखती नती नरपति हमरण नहि तो देवात बदर तनी आदि हजू दिल मा होइ तो बापू पटा धर तनी बेटी धीरज खुटी दई रुजती नरपति हो रथ तना नवगण एक कर दे भूपति हो सहोदर भाई मारो तू गो सहोदर भाई मारो हरो तू कारण हसी जन्मी कटरे आँख जैनी कामली कमरे कसी आजा तक काजल माये आके न हरख गीत गाती हती नरपति हो रथ तना नौगण खेल कर दे भूपति नरपति हो रथ तना नौगण कुमारी तो जो एक एक कड़ी में उगो सहोदर भाई मारो ए नौगण हेणो तू कारण हसी सतायू बदलो न मांगू पण मारी जननी ए कचरी ते आंख जेनी कामळी कमरे कसी रोता रोता नहीं आहुड़ा पारता पारता नहीं अने एना माटे केवाय काहिर नो आशरो हूँ घणीवार हमणा कल्याणपुर बाजू हतो प्रोग्राम आयर डायर में त्यारे मैं कीधेलो के आयर नो आशरो ई बोलाय छे आज रिलायंस वाला होय के बिरला वाला होय खास सांभळी लेजो आयर समाज बैठो छे ई बिरला वाला के रिलायंस वाला के दुनिया नो कोई रुपया वालो माणस एम के आखा भारत नु लेणु भरी दे પણ હવે આજથી એમ કહેવાનું આયર નો આશરો નહીં બિરલા વાળા નો આશરો અથવા તો રિલાયન્સ નો આશરો આવું થાય કે ન થાય તો આયર નો આશરો આવું શું કામ બોલાય સાહેબ એના માટે રૂપિયાથી મેળ નો આવે એના માટે કંપનીના નામથી મેળ નો આવે એના માટે તો ઉગા જેવા દીકરાના માથા દેવા પડે એમ ન આયર નો આશરો ન કહેવાય સાહેબ હવે તો કેટલાય માથા દીધા છે અને એની વાતો આ જગતના ચોકમાં રહી છે ઉગો સહોદર ભાઈ મારો હણો તું કારણ હસી જનની કચરે આંખ જેની કામળી કમરે કસી આંજાતા કાજળ મારી માએ આંખે હે નવગણ અને તેથી હતારા હરખ ગીત ગાતી હતી નરપતિ હોરઠ થણા નવગણ હવે ભેર કરજે ભૂપતિ અને પાછી વધુ જાણ હું લખતી નથી નરપતિ સમરણ ન હોય તો સની યાદ ન હોય તો હું વધુ કઈ યાદી આપો એવી મારી જરૂર નથી વધુ જાણ હું લખતી નથી નરપતિ સમરણ ન હોય તો આ તો દેવાત બોદર તણી યાદી હજુ દિલમાં હોય તો આ તને યાદ હોય તો હું ઈ બાપુ પટા ધર તણી બેટી પણ આજ ધીરજ ખૂટી વાહ ભાઈ વાહ મામા ફરમાય સારી દીધી મારે ઈ બાજુ જવું છું તો આવી ગઈ આ તો અઘરું છે ને તો મારી તો કોશિશ છે અહીં બાપુ બેઠા એટલે અર્જુનાથ બાપુ બધા બીજા સંતો રાજી થઈ આપણે એટલે કારણ કે હું કાયમના માટે આવી બધી વાતો જ કરું છું મામા ઘણે ઠેકાણે ઘણું એમ થાય ઓલું કરવું જોઈએ હળવું કરું ને ઘડીક મીમી કરી કરો તો સારું રહે ડાયરિયા ને મજા આવે મેં કીધું મજા કરાવવા વાળા તો ઘણા છે અમે કઈ હાવ મજા કરાવવા નથી આવ્યા પૂળા ખેંચવા આવ્યા છે આખે આખો ઓઘો હળગો હોય બાપુ તો એ બધો ઓઘો ઠરે નહીં ઠારવા જાય પણ જે ઓલી બાજુથી જેટલા પૂળા બચ્યા હોય ને એટલા ખેંચી લઈએ આમ જેટલા બચીને ખેંચાઈ જાય એટલા ઘણા છે અમારા માટે હા એટલા માટે આ ખમીરાતની આ તો સાચું ઘી છે પીતા હોય જ પી હગે બાકી અઘરું પડે કોઈ દી સાચું ઘી ખાતું ન હોય ને ગ્લાસ એક પાઈ દો ને તો ડોક્ટર ને આવતા વાર લાગે તો પ્રોગ્રામ પૂરો થાય હા પણ અમુક ને કદાચ ન મજા આવે આ ઊંચી વાતો કરીએ એટલે તો એમાં અમારો વાંક નથી કારણ કે ભગત બાપુ નો એક દુઓ છે કે ઋતુ નો પહેલો વરસાદ વરહે સોમાહાનો ઋતુ ઘુમંતી રાન અને કુપળ રૂડા દેવા કજો પેલો વરસાદ ધરતીની માથે વડે વરહે નવખણ ધરતી લીલી થઈ જાય પાંદડાનો ગરજા મંડે ફૂટવા મંડે કોળાવા બધાય કોળાઈ જાય પણ કેળડામાં પાંદડા ન આવે તો હું વરસાદનો વાંક છે એમ અમે વરસાદની જેમ વરહી ને બોલીએ એમ બધાય કોળાઈ જાય અમુક ઝરડા જેવા હોય ન કોળાય તેમાં અમે શું કરીએ
પણ અમારે તો આવી જ વાતો કરવી છે. હા, કારણ કે આ આપણી ધરતીની ખમીરાત છે, જમીરાત છે, આ બધું હશે તો આપણી ઓળખાણો છે. બાકી ઓળખાણું મટી ગઈ છે, અમુક કામ વટી જાવ ઓલી બાજુ. કોણ સોઈ જાતિ નથી પૂછાતી. હા, એક ઠેકાણે હું ગયો તો એક ભાઈ ને સા પાણી પીવા લઈ ગયા. એટલે ભાઈએ કીધું મને કે ગઢવી, મારો દીકરો હમણાં બીકોમ થયો. મેં કીધું સારું થયું. એને ઘેરથી બે ને ત્યાં બોલ્યા, ગઢવી ને અભણ માણસ ને બિચારાને એકચુઅલી બીકોમ માં શું ખબર પડે? તો બોલે ભાઈ મને કીધું તમે બીકોમ માં સમજાય? કીધું સમજો. મને કે બીકોમ એટલે શું? મેં કીધું એક કોમ માંથી બીજી કોમ માં જાય એને બીકોમ કહેવાય. હા હા હા, આમ ને આમ અમુક અમુક પટ્ટા વટી જાય એટલે લગભગ બીકોમ છે. આ તો સારું છે, એટલે અમે આ વાતો કરી છે મામા. અહીંયા હામું જીલાય છે ત્યારે, કારણ કે અંદર લો ઈ છે. આ દેવાદબોધની વાતો કરીને મજા આવે કનૈયાને, કારણ કે ખમીરાત ઈ લો એમનો વયો આવે છે ને એટલે મજા આવે. બાકી પછીનો એટલે બહુ સરસ મને નાનવા મને ફરમાય છે. પાઘડીવા સાઈબો ગોવાળીઓ મેં ગીત લખ્યું ને, એમાં એક કડી આવે, સાઈબો ઘેરો ઘૂંઘટો અને હું મોંઘી મર્યાદ. પછી મને વિચાર થયો, સાઈબો માં મર્યાદા જે આવે છે, ઘૂંઘટો છે એ આપણી મર્યાદા છે, તો પાઘડી પણ આપણી મર્યાદા છે. પાઘડીઓ આપણે કેટલીય છે. એટલે પછી મેં પાઘડીનું ગીત લખ્યું છે. કેવી આપણી આ દેશની પાઘડીઓ છે. એક બે પાઘડીઓ લેવી છે પ્રસંગો સાથે. ખાસ સાંભળજો આપ બધા, આટલી બધી સંખ્યામાં છો એટલે. પણ એની પહેલા બે કડી સાહેબાની લઈ લઉં, કારણ કે બેનો હજી થોડાક છે. એને એમ થાય કે આમાં કંઈક અમને મજા આવે એવું ગઢવી કરતા નથી, કારણ કે આ તો અઘરું છે. બેનું ને તો મારી વાતો સાંભળે તો એ તો સારું કહેવાય. આ બાજુ તો હજી સાંભળે છે. અમારો નાસિકમાં પ્રોગ્રામ હતો, હું ચારણી સાહિત્યમાં 1.5 કલાક બોલ્યો તો બે ચાર બેન ઊભા થઈ ગયા, પરસેવે રેપ છે. મેં કીધું કેમ બેન ન મજા આવી? મને કે ના મજા તો આવી એકચ્યુઅલી, પણ આવડો બધો અવાજ નો સાંભળ્યો હોય તો બીપી વધી ગયું છે એટલે અહીંયા વાંધો ના આવે. પણ બેનોને ખાસ વિનંતી કરું, બીજા બધા ગીત યાદ રહીએ ન રહીએ એ કાંઈ નહીં, હારા બે ગીત લગ્ન ગીત આપણા જૂના અને બે આલડા યાદ રાખજો એટલે તમારા છોકરાઓ તમને હામા નહીં થાય. આ પાકી ગેરંટી છે આ. અને ક્યાંક દાને આપશે હારા કામ હોય ને, અને દાન આપવાના કાંઈ ઇન્જેક્શન તો આવે નહીં. એવું તો નથી કે બે મૂંગા પાવના ડોક્ટર સાહેબ ઇન્જેક્શન મારી દો મારો દીકરો દાતાર થઈ જાય. એ તો જાપેથી પાછો આવે, પાવર ઉતરી જાય એટલે. એના માટે તો સારી વાતો જ સાંભળવી. મર્દ શીશ પર નમે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાય. એમ સાહેબાની બે કડી પેલા લઈ લઉં. કેવા છે આપણા ગીતો? આપણા ગીતમાં સંસ્કૃતિ નો હોય તો આ દેશ એને જીવવા જ ન દે. સાહેબો ગોવાળીઓ આખું ગીત સંસ્કૃતિ છે પર છે. પણ બે કડી યાદી કરાવી દઉં આપને. એક રૂપક બાંધીને મેં ગીત લખેલો. દાખલા તરીકે મુંબઈ જેવા કોઈ શહેરમાં બેનને પૂછું, બેના તમારી સાથે કોણ છે? એ બેને જવાબ દીધો ઇંગ્લિશમાં, માય હસબન્ડ. પછી ગામડામાં કોઈ બેનને પૂછ્યું કે તમારી યારે કોણ છે? એણે કીધું મારા ઘરવાળા છે, મારા પતિ છે. પણ ગાંધીગીરના નેહડામાં ભાઈને પૂછ્યું તમારી યારે કોણ છે? એણે જવાબ દીધો અને મેં ગીત લખ્યું. શું કહે છે? કે સાઈબો મારો સાઈબો, સાઈબો છે ગોવાળીઓ રે મારો, સાઈબો છે ગોવાળીઓ, અરે સાઈબો છે ગોવાળીઓ રે મારો, સાઈબો છે ગોવાળીઓ. હું ગોવાળન ગીરની મારી રમરા તારી જોડલી રે, હું ગોવાળન ગીરની મારી રમરા તારી જોડલી. સાઈબો છે ગોવાળીઓ રે મારો, સાઈબો છે ગોવાળીઓ, હું ગોવાલણ ગીરી
મારી અમરા ગાલી જોડલી રે હો એ બાવા એ હો બાપુ એ હો બાપુ ઘણી વાર ખડે રહો થોડી વાર ખડે રહો બાપુ ઘણી વાર ખડે રહો આપણી પાઘડીઓ
हिंदुस्तान की धरती नी पाखड़ियो छे के पाखड़ी वाला ए भले ने हव पाखड़ी जीवा अपना पाखड़ी वाला अरे पाखड़ी वाला हव पाखड़ी जीवा पण ये ना घड़िया मार नाम मर जीवा ए पाखड़ी वाला पाखड़ी जीवा એમાં પહેલી પાગડી મેં ભગવી લીધી પાગડી વાળા ભલે હાવ પાગડી જેવા એના આગળી અમર નામ પહેલી પાગડી ભગવી છે સ્વામી વિવેકાનંદ આ દેશનો એક એવો સાધુડો કે જેણે બહુ ટૂંકી ઉંમરમાં પોતાની જીવન લીલાને હંકેલી લીધી અને હિન્દુસ્તાન નહીં પણ આખા વર્લ્ડને કહી દીધું કે આ હિન્દુસ્તાનનો મહાપુરુષ કેવો હોય અને શું કરી શકે ઈ સ્વામી વિવેકાનંદ આખી વાત એની બહુ લાંબી છે એટલે પણ ટૂંકમાં હું ખાલી યાદી કરાવું હિન્દુ ધર્મના માટે બોલવા માટે આખા આમ તો બધાય ધર્મો આખા વર્લ્ડના ધર્મોની ધર્મ પરિષદ જ્યારે હતી વિદેશમાં અમેરિકામાં આખા વર્લ્ડના વિદ્વાનો આખી દુનિયાના વિદ્વાનો આખા વિશ્વના વિદ્વાનો ત્યાં ભેળા થતા હતા અને સ્વામી વિવેકાનંદ આપણે ગયેલા અહીંથી હિન્દુ ધર્મનો મોળ લઈને બધા એની રીતે બોલતા હતા વિવેકાનંદનો તો એક દિવસ આખો તો વારો જ ન આવ્યો વિવેકાનંદ પોતે લખે છે મારો બીજે દિવસે વારો આવ્યો અને આદેશનો સાધુડો બોલવા ઉભા થયા મારા વાલા ભાઈઓ તથા બહેનો એટલું બોલ્યા 8 મિનિટ સુધી તો ખાલી એને દાદ આપી તાળીઓ પાડી ઓડિયન્સે એને બોલવા માટે બહુ થોડો સમય આપ્યો અને પછી એને કીધું કે હવે તમારે બોલવું હોય એટલું બોલો અને બોલ્યો છે આ દેશનો સાધુ હિન્દુ ધર્મ માટે બોલી અને નીચે ઉતરીને આમ હાલતા થયા સ્વામી વિવેકાનંદ સ્ટેજ ઉપરથી ઉતરીને સત્ય ઘટનાનો પ્રસંગ 18 વર્ષથી એક ધોળિયાની ગોરિયાની દીકરી છે એ આડી ફરી અમેરિકાની દીકરી એણે એમ કીધું મારે તમારી લગ્ન કરવા વિવાહ કરવા છે મેરેજ કરવા છે સ્વામી વિવેકાનંદ ઘૂમરી ખાઈ ગયા હું આ દેશનો હું હિન્દુસ્તાનનો સાધુ છું હિન્દુસ્તાનની સંસ્કૃતિ માટે અહીંયા બોલવા આવ્યો છું હિન્દુ ધર્મનો મોળ લઈને અહીંયા આવ્યો છું અને આ દીકરી એમ કે તમારી યારે લગ્ન કરવા છે કે મારી યારે લગ્ન તો કે હા શું કામે તારી બાઈ બોલી કે સંસાર સુખ ભોગવવા હારું તમારે લગ્ન કરવા એવું નથી પણ હિન્દુસ્તાનની ધરતીમાં સ્વામી વિવેકાનંદ હોય એવો મહાપુરુષ હોય તો અમેરિકાની ધરતીને તમારા જેવો દીકરો મળે મને તમારાથી તમારા જેવો મને દીકરો મળે દીકરા હારું થઈને તમારે યારે લગ્ન કરવા છે એટલા માટે લગ્ન કરવા છે તેથી આ દેશનો સાધુડો સ્વામી વિવેકાનંદ બોલ્યા કે દીકરા હારું મારી યારે લગ્ન કરવા ને તો કે હા તો કે આજથી તું મારી માન હું તારો દીકરો ગાવો દીકરો તને ક્યાં મળવાનો છે આ દેશનો સાધુ બોલી શકે સ્વામી વિવેકાનંદ બોલી શકે એટલે પહેલી પાઘડી મેં પગવી લીધી છે મારા દેશનો દીવો સ્વામી વિવેકાનંદને અમેરિકામાં પત્રકારોએ પૂછ્યું કે તમારા હિન્દુસ્તાનમાં કયા પશુનું કયા જનાવરનું દૂધ બધાય કરતા ગુણવત્તાવાળું કયા જનાવરનું દૂધ બધાય કરતા સારું વિવેકાનંદે કીધું ભેંસનું દૂધ કે તમારા હિન્દુસ્તાનની વાત કરું કે અમારા હિન્દુસ્તાનમાં ભેંસનું દૂધ બધાય કરતા ગુણવત્તાવાળું પત્રકારોએ કીધું સ્વામીજી તમે જવાબ દેવામાં થાપ ખાઈ ગયા છો કે કેમ કે તમારા હિન્દુસ્તાનમાં તમે ગાયને માં કયો ગાયનું દૂધ વખાણો છો અને અત્યારે તમે કીધું ભેંસનું દૂધ તો વિવેકાનંદે જવાબ દીધો કે તમે સાહેબ એવું પૂછ્યું કયા પશુનું કયા જાનવરનું દૂધ ગાયને અમે જાનવર નથી કહેતા ગાય અમારી માં છે અને માનું તો અમૃત હોય એને ખાલી દૂધ ન કહેવાય તમે એમ પૂછ્યું કયા પશુનું કયા જનાવરનું તો ભેંસ જનાવરમાં આવે ગાયને અમે જનાવર નથી કહેતા આ દેશનો સાધુડો જવાબ આપી શકે ઈ સ્વામી વિવેકાનંદ સાહેબ એના ઉપર તો આખી કથા થાય એવડો એનો ઇતિહાસ છે અને પહેલી પાઘડી ભગવી બીજી પાઘડી મેં પંજાબી લીધી છે હિન્દુસ્તાનને આઝાદી એમનેમ નથી મળી કેટલાય નવલોયા યુવાનોએ મામા આ દેશની ધરતીમાં લોહી રેડ્યા છે પણ અમુક વાતો અમુક વર્ગ મળે તો જ કરાય ને કરે અઘરું પડે
જેના કવિ કાગળ નું દુઓ છે, જેનામાં ભૂંડાયું ભળ્યું હોય કોઈ દી ભાળે નહી ઉજળું ભવન, જેની આંખો આળહ્યું એને બધું કાળું લાગે કાગડા, આંખું જ ન હોય એને આપણે કઈક દુનિયા કેવી તો કાળી મય જેવી છે. અરે પણ જોતો ખરો, દુનિયા તો બહુ રંગોથી ભરેલી, પણ તારે જ આંખું નથી એનું શું કરું? જેની આંખું આળહ્યું એને બધું કાળું જ લાગે કાગડા, હા એની વાત નથી, દુનિયા તો કેટલાય રંગોથી ભરેલી છે. એટલે મારે એવો વર્ગ હોય ને કહેવાય ને કર બે લીટી અમારી સવૈયા ની હારી છે કે પ્રીત કી રીત અતીત ને જાનત અને ભેંસ ને જાનત ખેત જગા. બહેન ખબર ન હોય કે અમારા ગરધડી ને વેવાય નું ખેતર છે, આમાં ન જવાય હો હરવી પડે. બહેન જાનત ખેત સગાકો અને ગુટકી બાત મેં મૂઢ ને જાનત. અમુક વાતો એવી હોય કે અમુક માણસ ન સમજી હતી. એક શેઠ હવારમાં કુતરા ને લઈને જતા હતા, પણ કુતરો એને ઢળડી જતો, કુતરો એને ઢળડે જાય. શેઠ આમ ગાળીઓ પકડ્યો, કુતરો મોર ઢળડે જાય, વાહે શેઠ ધોળ્યા જાય, ગદુપ ની વાહ બકરી જાતી હોય એ ધોળ્યા જતા હતા. એમાં એક જણો હામો મળ્યો, એને કીધું કે આ ગધેડા ને ક્યાં ઉપાડ્યો એમ. એટલે શેઠ બોલ્યા કે જોવો તો ખરા, એટલી ખબર નથી પડતી, ગધેડો નથી કુતરો છે. તો એ ઓલાએ કીધું હું તમને નથી કહેતો, કુતરા ને પૂછું. હા આજ આજ નો સમજાય તો કાલ દાંત કાઢી લેજો, વાંધો નહીં, મારો વિષય નથી જોક્ષ નો. હા ઈ કે હું તમને નથી કહેતો, હું તો કુતરા ને કહું છું કે આ ગધેડા ને ક્યાં ઉપાડ્યો એમ. એમ ગુટકી બાત મેં મૂઢ ન જાનત ગધા ન જાનત નીર ગંગા કો. ગધેડા ને તમે ગંગાજી ના પાણી નવરાવો, હારા હારા અત્તર ના ફુવારા મારો, તો એમ કે વાતાવરણ કોને બગાડ્યું? કારણ કે એને તેની સાથે સેજ ની કઈ મામા લેવા દેવા, એને તો ઓલા આળોટે જો કુકેડામાં તો જ મજા આવે. પણ હવે જે મારે કેવું છે, કુંભાર ને જાનત ભેદ જગા કો. કુંભાર લગડું લઈને ગામના પાદર માં ધૂળ ખોદવા જાય, ધૂળ લઈને આવતો હોય હિસાબ કરે કે આ ધૂળ માંથી હાથ ઘડા બને, એક ઘડા ના 20 રૂપિયા આવે તો 140 રૂપિયા ની આ ધૂળ છે. કુંભારે કેટલી કિંમત કરી ધૂળ ની? 140 રૂપિયા. બસ કારણ કે એનો ધંધો છે, એની ખબર છે, એનો વિષય છે. પણ એની ધૂળ સરહદ ની માથે પાકિસ્તાન કે ચીન આપણી હદ ને જયારે દબાવવા માટે આવે, ત્યારે આપણા યુવાનો સરહદ માથે ઉભા છે, રક્ષણ કરીને ભારત નું ચપટી ધૂળ ની પરિણામ માથે ચડાવી લે. પછી એમ કે એક વાર નહીં, આ હિન્દુસ્તાન ની મિટ્ટી માટે, આ ધૂળ માટે 7 વખત મરવું કુરબાન છે, પણ હિન્દુસ્તાન ની ધૂળ ની ચપટી તમને લઈ જવાનો દઈ. એ તો એને ખબર હોય, અને કા કોઈ એવા કવિ ને ખબર હોય. મારે એક કવિ ને છેલ્લે યાદ કરવો છે, એટલા માટે કવિ પ્રદીપ જૂના ફિલ્મોમાં એને બહુ સારા ગીતો આપ્યા. અત્યારે તો ગીતો બહુ સાંભળવા જેવા છે નહીં, અમુક ગીતો સાંભળી તો આપણને દુઃખ થાય. રાધા તેરા જલવા, રાધા તેરા ઠુમકા, આવું ગીત આવ્યું. મને વિચાર થાય કે રાધા પરાશક્તિ છે, જોગમાય છે બાપુ. હવે એના માટે એમ કે રાધા તેરા ઠુમકા એટલે, પણ આને કોને ઘોઘાવનું કોણ સમજાવવા જાય બોલીવુડ વાળાને કે આના રાધા માટે આવું ન બોલાય? હા હું તો ન્યા જાય તેવી બોલી, અને ઘણી હું તો જાહેરમાં કહું છું ઘણી વાર, અને હાસું અમુક વસ્તુ કેવી જોઈએ છે. કોઈ વક્તા હોય, સાહિત્યકાર હોય, એની ફરજ આવે હાસું કેવું જોઈએ. હાસું નો કઈ પાપ લાગે, અમારે કવિ કાગે કીધું છે કે હાસું કેવું પડે, નકર પાપ લાગે. એટલે સરહદ ની માથે કાંઈ એને ખબર હોય, કાં કવિ ને, મારે કવિ પ્રદીપ ને જૂના ફિલ્મો માં એને બહુ સારા ગીતો આપ્યા. દે દી હમે આઝાદી બિના ખડક બિના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ. આ ગીત પણ કવિ પ્રદીપ નું છે. પછી મેરે ઓ મેરે વદન કે લોકો જરા આંખો મેં ભર લો પાણી, જો શહીદ હુએ હે ઉનકી જરા યાદ કરો કુરબાની. ઈ ગીત પણ કવિ પ્રદીપ નું છે. ઈ કવિ પ્રદીપ ને એના મિત્રો શિક્ષકો અને આચાર્ય પ્રવાસ માટે લઈ ગયા, પ્રવાસ માટે. અને આરે વિદ્યાર્થીઓ હોય બધા, હોળહોળ 17 વર્ષના દીકરા અને દીકરીઓ, આ વિદ્યાર્થીઓ અને શિક્ષકો બધા આચાર્યો, અને એની આરે કવિ પ્રદીપ પ્રવાસ માટે નીકળ્યા. હિન્દુસ્તાનના ઘણા મંદિરોમાં ગયા, જેમ આપણે દ્વારકાધીશ નું મંદિર છે, સોમનાથ નું છે, એમ મંદિરમાં બધે પ્રવાસ કરવા માટે ગયા. બધા શિક્ષકો ધૂપેલીઓ એમાંથી આમ લઈ, અને મામા તિલક કરે ભભૂતિનું ધૂપેલીયામાંથી, એટલે વિદ્યાર્થીઓ પણ કરે, કવિ પ્રદીપ તિલક ન કરે, એ પગે શેઠથી લાગી લઈ. એટલે કોઈએ કીધું કે આપકો નહીં કરના, કે મુજે નહીં લગતા કરના ચાહીએ, તો મેં નહીં કરતા, હું મેં નાસ્તિક નહીં હું, મેં માનતા હું ભગવાન હે, ભગવાન તો અપને સાથ હે. કવિ પ્રદીપ એની મસ્તીમાં શેઠો ઊભો. હવે સાંભળજો, જે માણસ મંદિરમાં તિલક નહોતો કરતો ભભૂતિનું, એ ફરતા ફરતા એ બધા પ્રવાસીઓ વિદ્યાર્થીઓ શિક્ષકો આજનું ચિત્તોડ, ચિત્તોડના કિલ્લાની માંથી જયારે આવ્યા, અને ચિત્તોડના કિલ્લાની માથે આવી કીર્તિસ્તંભ છે ત્યાં ગયા છે, એને ખબર છે હજી ઊભો છે અરિખમ. કીર્તિસ્તંભની પાસે આવીને ઉભા રહ્યા બધા વિદ્યાર્થીઓ શિક્ષકો કવિ પ્રદીપ. પછી ત્યાંનો ભૂમિયો હોય, અત્યારની ભાષામાં આપણે ગાઈડ કહીએ, એ ગાઈડ સમજાવતો હતો. ઓ બડાવાલા બડાવાલા હે ને, ઓ કીર્તિસ્તંભ હે, રાણા કુંભાને બનાયા હતા,
बहुत बड़ा हिंदुस्तान में उसकी फतेह हुई थी, तभी राणा कुंभा ने ये कीर्ति स्तंभ बनाया था, विजय उत्सव में बनाया था। बताइए, हाँ बढ़ सकते, हाँ। और उसके पास वो बड़ा वाला है ना, वो जौहर कुंड है। रानी पद्मिनी के साथ 14,000 राजपूतानिया ने यहाँ जौहर किया था। 14,000 राजपूतानियों रानी पद्मिनी अरे अग्नि में कूदी पड़ी थी, हिंदू धर्म ने बचाओ मटे आया। आओ भौमियों बोलो, गायज बोलो, कवि प्रदीप नाचवा मिलो। जब मानस मंदिर में भूति नो तो लगाव तो नाचवा मिलो। साहब हरी का जी પોતાની પાસે સાઈલ જેવું હતું, એ પાછરું જોહર કુંડ ની વચ્ચે જઈને અને ધૂળી ના ખોબા ફેર્યા સાહેબ, ધૂળ માટી ધૂળી ના ખોબા ભરી, આમાં નાખી પોટલું નાનું એવું બાંધી અને વિદ્યાર્થીઓની પાસે આવીને અવાજ કર્યો, બચ્ચો ઇધર આવો, ઇસ મિટ્ટી સે તિલક કરો, યે બલિદાન કી ધરતી હૈ, યે મેવાડ કી સરજમી હૈ, યે રાજપૂતાના હૈ, યે હિન્દુસ્તાન કા છાત્ર હૈ। બધા વિદ્યાર્થીઓને આવીને કીધું કે આ માટીથી તિલક કરો તમે। એક પછી એક વિદ્યાર્થીઓ આવ્યા અને ધૂળીના તિલક મીંડો કરવા અને વગર બોલપેને વગર કલમે તેથી અને એક ગીત બનાવ્યું અને ચિત્તોડના કિલ્લામાંથી મામા એ ગાવા મીંડો ગીત। કવિ પ્રદીપ શું કહે છે, યે હે અપના રાજપૂતાના નાદી સે તલવારો પે, યે હે અપના રાજપૂતાના નાદી સે તલવારો પે, जिसने सारा जीवन काटा बरसी तीर के तारों पे, क्या बड़ा बना है आजादी के नारों पे, कूद पड़ी थी यहाँ हजार, कूद पड़ी थी यहाँ हजार, कूद पड़ी थी यहाँ हजारों पद्मिनियाँ अंगारों पे, बोल रही है कण कण पे कुर्बानी राजस्थान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, आओ बच्चों तुम्हें दिखाएं जाके हिंदुस्तान की, इसकी चीजें तिलक करो ये धरती है बलिदान। મહારાષ્ટ્ર પે જાના હૈ, મહારાષ્ટ્ર ની ધરતી માં, પુણે માં શિવાજી મહારાજ ની ધરતી માં લઈ આવ્યા, ધરતી માંથી પાછું પોટલું માટી નું બાંધ્યું ધૂળી નું અને વિદ્યાર્થીઓ ને મીંડો તિલક કરવા અને મીંડો ગાવા। देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी डोला था, देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी डोला था, अरे मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर यक सोला था, बोली हर हर महादेव, बोली हर 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 हर, बोले हर हर महादेव की, बच्चा बच्चा बोला था, जहाँ बहन जहाँ लगा दी, बहनों ने भी बाजी अपनी जान की।
फिरो, अब भी मेरे साथ चलो। कहाँ जाना है? क्या पंजाब में जाना है? क्या पंजाब में गुरुद्वारा है वहाँ पे जाना है? स्वर्ण मंदिर पे जाना है कि ना? उसके पास जाना है कि उसके पास कहाँ? कि जलियांवाला बाग में, जलियांवाला बाग में ले आयो अन मली पासी माटी भेड़ी करी तिलक मिलो करवान मिलो का। जलियांवाला बाग देखो यहाँ चली थी गोलियां, देखो यहाँ चली थी गोलियां, ए मत पूछो किसने खेली यहाँ खून की होलिया। एक तरफ बंदूक के डंडन, एक तरफ की गोलियां, मरने वाले बोल रहे थे इनकलाब की गोलियां। गांधी बहनों ने भी बाजी अपनी जान की, इतनी चीजें दिल करो ये दर्दी है। जलियांवाला बाग ये देखो यहाँ चली थी गोलियां, ए मत पूछो किसने खेली यहाँ खून की होलियां। जलियांवाला बाग में थारे फुट गोली बार जाती हिंदुस्तानियों ने माथे थियो, लासुना ढगला थिया, आखो कुओ लासुनो एक भराई गयो। तो अपने आजादी एमने नहीं मिली, केतला है नवलोया युवानो, ए हजारों साधु पण कपाई गया आजादी में, त्यारे आजादी मिली छे। जलियांवाला बाग में थारे फुट गोली बार थियो, લાસુના ઢગલા થઈ ગયા હતા એ વખતે, લાસુ આડો હતા તો હતા તો એક બાર વર્ષનો છોકરો નિહરી ગયો મામા, હું બહુ યાદ કરું, કાંઈ મને કનૈયો તો જ રાજી થાય, બાકી હાવ આમ રાંજી પાંજીની વાતો કરીએ કોઈ દી રાજી ન થાય કનૈયો। એને ગીતામાં કીધું, અગ્નિદત્ત વિશ્વદત્તનર ક્ષેત્રદાર ધનહાર, અને બહુરી બકારત શસ્ત્ર ગહી અવધ વટ છટકા। પ્રેમનો માર્ગ પણ એને દેખાડ્યો, તો આપણે બીજાની વાત દોરાઈ જાય છે। અહીં ભાગવત નો ખોળો છે, સંતો ની હાજરી છે, શુદ્ધ પ્રેમ ની વાત આવી એટલે હું બે કડીમાં આપને યાદી કરાવું। હમણાં આપણે વેલેન્ટાઇન ડે ઉજવો આખા હિન્દુસ્તાને, જાજો સમય નથી ગયો, ત્યારે મેં એક ગીત લખ્યું, મને દુઃખ થાય કે આપણને શીખાડે ઓલા પ્રેમ કોને કહેવાય। હવે આ ઉત્સવ તો પશ્ચિમ નો ઉત્સવ છે ને બાપુ, આપણો નથી, વેલેન્ટાઇન ડે એટલે પશ્ચિમ વાળાનો, અને આખું હિન્દુસ્તાન ગાંડું થાય, પછી મોબાઈલ ઉમાન, ટીવી ઉમાન, મેસેજ ઉમાન, આમ તેમ ને જ્યાં જોવો ત્યાં। મને વિચાર થયો હિન્દુસ્તાનને પ્રેમ કરવાનું શીખાડે બીજા દેશ, આ દેશ પ્રેમનો દેશ છે, પછી પ્રેમીઓનો પ્રેમ હોય તો ભલે, ગુરુ અને શિષ્યનો પ્રેમ હોય તો ભલે, પતિ પત્નીનો પ્રેમ હોય તો ભલે, ભાઈ બહેનનો પ્રેમ હોય કે મિત્ર મિત્રનો પ્રેમ હોય, સાહેબ આ દેશ શીખાડે દુનિયાને પ્રેમ કોને કહેવાય, ઓલા આપણને શીખાડી જાય કે પ્રેમ કોને કહેવાય। હા, એટલે મેં એક ગીત લખ્યું, અને એમાં વેલેન્ટાઇન ડે ઉજવવાનો કોને હક છે સાંભળજો, આ છત્રીને મેં લીધો છે, એક જ કડી ખાલી કહું સાંભળજો, એને ઉદાહરણ માટે તેથી જ મેં લખ્યું છે, 14 તારીખે, ગઈ 14 તારીખે એટલે ફેબ્રુઆરી ને વેલેન્ટાઇન ડે, તેથી જ લખ્યું કે હે પ્રેમની વાતો, એ તો ઓલા પ્રેમીઓ જાણે, અને જાણે પ્રેમી લાલ જીવ હૈરાના, એ પ્રેમ હઠીલા કર્ફ્યુ નાખી દીધી સાવ, હા સમય ઘણો ગયો, આપણે ઇન્ટરવેલ આપ્યું નથી એટલે હવે રીતે બધા ઇન્ટરવેલ લેવા લાગ્યા છે, કારણ કે પછી કઈક મર્યાદા હોય એની, માણસ કલાક દોઢ કલાક એટલે પછી આડા અવળું થવું જ પડે, પાછો બીજો રાઉન્ડ હોય એટલે બેઠા તો ક્યારે ના હોય, પણ છતાંય ધન્યવાદ છે બધા। પ્રેમની વાતો પ્રેમીઓ જાણે, અને જાણે પ્રેમીના જીવ હૈડાના પ્રેમ, આ શુદ્ધ પ્રેમની વાત આવી એટલે કહું, જે કનૈયા જે પ્રેમની રાહ કનૈયાએ બતાવી છે, પહેલી કડી મેં લીધી સાંભળજો, કે હે માંગડા વાળે, એ જુઓ તેથી મોક્ષ નો માંગ્યું ઓલા માંગડા વાળે, આ દેશનો એક યુવાન પ્રેમનો રસ્તો ચોલીએ તો ગાયું માટે માંગડા વાળો ખપી ગયો, જે ગાયું માટે ખપી જાય એને સ્વર્ગ ન મળે, મળે જ, પણ છતાંય ભૂત થયો, હું કામે સ્વર્ગ પોતે હામું આવ્યું ને જ્યારે લેવા, ત્યાં દેશના યુવાને કહી દીધું કે હું જે ગાયું માટે ખપી ગયો એ મારું કર્તવ્ય હતું, એટલે મેં મારું જીવન આપી દીધું છે, પણ જે મેં માર્ગ લીધો એ પ્રેમનો માર્ગ છે, એટલે હવે મારે કદાચ ભૂત થવું મંજૂર છે, બાકી મારાથી સ્વર્ગમાં ન આવાય। આ દેશનો યુવાન જો પ્રેમનો માર્ગ લે તો સ્વર્ગને ઠોકર મારી અને ભૂત થવા તૈયાર થાય, એટલે આ કડી મેં લખી,
हे मांगड़ा वाले ए ते दी मोक्ष नो मांगो अरे एने भूत थावा नो भाव हैराना પ્રેમીઓ જાણે અને જાણે પ્રેમી ના જીવ માંગડા વાળે મોક્ષ નો માંગ્યો એનો ભૂત થવાનો ભાવ માણે વતન ને પ્રેમ કર્યો સાહેબ 12 વર્ષનો છોકરો જલિયાવાલા બાગ માં ધાણી ફૂટ ગોળીબાર થતો તો કોણીએ થી ધરડા તો બહાર નીકળી લાસો આડો હતા તો બહાર જઈ ધૂળ ની મુઠ્ઠી ભરી છોકરાએ પ્રતિજ્ઞા કરી કે એ વિધર્મીઓ એ વિદેશ થી આવેલા હે અંગ્રેજો હે ધોળિયાઓ હે ગોરિયાઓ આજ તમે અમારા નિર્દોષ માણસો ની માથે ધાણી ફૂટ ગોળીબાર કર્યો છે હજી તો મારી ઉંમર 12 વર્ષની છે પણ એક દિવસ જો તમારા પાર્લામેન્ટમાં બોમ્બના થુબાકા ન કરો તો સરદાર ભગતસિંહ નહીં આ મારી પ્રતિજ્ઞા છે સાહેબ 12 વર્ષના છોકરાએ પ્રતિજ્ઞા કરીને એને કરી બતાવ્યું એટલે અમે નિકાયમાં માટે યાદ કરી છીએ એને કરી બતાવ્યું સાહેબ ભગતસિંહ લાહોરની જેલમાં જ્યારે હતો ત્યારે એને છોડાવવા માટે કેટલા યુવાનો ગયા હતા માતાઓ બહેનો ગયા હતા અમે અમારા ભગતસિંહ દે દો અમે આઝાદી નહીં ચાહીએ બસ ભગતસિંહ વાપસ દે દો હમ કુછ નહીં કરેંગે અમે આઝાદી નહીં ચાહીએ અમે ભગતસિંહ દે દો તેથી જેલમાંથી હાવજ ભગતસિંહ ડણકતો તો એછા મત કહો મેં આઝાદી માંગ કે નહીં મેં આઝાદી છીન કે લે લુંગા મેરા જન્મસિદ્ધ અધિકાર હૈ મેં આઝાદી છીન કે લે લુંગા માંગ કે નહીં ભગતસિંહ બોલ્યો છે સાહેબ ભગતસિંહ રાજગુરુ અને સુખદેવ સિંધુ નદી ને કિનારે અગ્નિદાહ દીધો પૂરા લાકડા નતા મળ્યા કેરોસીન છાટીને અંગ્રેજો એને અગ્નિદાહ દીધેલો છે જે હિન્દુસ્તાન ની આઝાદી ના પાયા ના પથ્થરો કહેવાય એટલે બીજી પાઘડી મેં પંજાબી લીધી છે પાગ પંજાબી એનું નામ ભગતસિંહ અને જેનાથી ગોરિયાઓ ગભરાય મરજીવા પાઘડી વાળા ભલે પાઘડી જેવા અને એક પાઘડી ગુજરાતી આ સંતો બેઠા છે અમુક વાત મેં શરૂઆતમાં આપને કીધું એવી હોય છે કે બુદ્ધિ ને એક બાજુ મૂકો તો જ પકડાય નકર પકડાય નહીં પણ જે ઘટનાઓ ઘટી છે એ ઘટી છે સૂર્ય ઉગે છે એ માનવું જ પડે થોડા સમય પહેલા આખા વર્લ્ડમાં મંદીએ ભરડો લીધો થોડા વર્ષ બે વર્ષ પહેલા આપ જાણો છો આખા વિશ્વમાં મંદીએ ભરડો લીધો સત્ય ઘટનાનો પ્રસંગ હવેની પાઘડી ગુજરાતી પાઘડી છે એટલે અને ઇંગ્લેન્ડમાં એક આપણો ગુજરાતનો રઘુવંશી નોકરી કરે રઘુવંશી એક ધોળિયા ભેગો નોકરી કરે એ જલારામ બાપાનો નાનો એવો ફોટો કાયમ પેલો રાખે એ ઓલો ધોળિયો જોવે આ પૂજા કરતો હોય બધું એમાં મંદિરના ભરડામાં એ ધોળિયો આવી ગયો બહુ મોટો માણસ હતો પણ એના ધંધા બધા ભાંગી પડ્યા જે કાંઈ ધંધા છે એ પોતાનું બધું આપણી ભાષામાં કહી તો એનું એની એનું નાવ હાવ બુડવાની તૈયારી છે ડૂબતો માણસ જેમ તણખલું પકડે એમ ઓલા ધોળિયા આપણા રઘુવંશી ગુજરાતી જે હતો એને પેલો નોકરી કરતો હતો એને એટલું કીધું કે ભાઈ આ તમારા જલારામ બાપા છે અમારું કામ કરે એમ એટલે રઘુવંશી કીધું ગમે એનું આ તો સંત છે ભારત હે એ તો ગમે એનું કામ કરે શ્રદ્ધાની વાત છે હૈયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલો ચિથરા ત્રણો ધૂણે ના અર્ચકો હિના દેવો દુઆ દુઆ નહીં હાસો પ્રેમ હોવો જોઈએ હાસો ભાવ હાસો ભરો હોવો જોઈએ અને એને મનોમન માનતા કરી જલારામ બાપાની કોણે ઇંગ્લેન્ડમાં ધોળિયાએ માનતા કરી એણે કીધું કે મારા ધંધા બરોબર થઈ જાય બધા બધું બરાબર થઈ જાય મેં હું જે ધારું છું મારો ધંધો જેવો હાલતો તેવો થઈ જાય કરજમાંથી નિહરી જાઓ તો મારા પરિવારમાંથી કોઈ પણ આવી અને ભારતમાં ઇન્ડિયામાં સૌરાષ્ટ્રમાં આવી ગુજરાતમાં આવી જલારામ બાપાના વીરપુરે શરીફ વધારી જાય આવી ધોળિયા ઇંગ્લેન્ડમાં માનતા કરી સત્ય ઘટનાનો પ્રસંગ અને કુદરતને કરવું આ તો શ્રદ્ધાની વાત છે એનું બધું બરાબર થઈ ગયું ધંધા બરાબર થઈ ગયા બહુ સારું થઈ ગયું હવાયો ધંધો હાલવા મીંડો જયારે આપણી ભાષામાં કહી તો એની ગાડી પાટે ચડી ગઈ અને એની એકની 18-20 વર્ષની દીકરીએ વેન લીધું મારે ઇન્ડિયા ફરવા જવું છે હિન્દુસ્તાનમાં ફરવા જવું છે ટૂંકમાં એને આવવાની વ્યવસ્થા થઈ દીકરી આવતી હતી ત્યારે એના બાપે ધોળિયા એ કીધું બેટા તો આખા હિન્દુસ્તાનમાં ગમે ત્યાં ફરજે એનો વાંધો નથી પણ હિન્દુસ્તાનમાં ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં વીરપુર જલારામ બાપુનું છે જલારામ બાપાનું ત્યાં એક શરીફળ વધે ત્યાં આવજે મેં માનતા કરી છે આવું ધોળિયા એની દીકરીને કીધું
ત્યાંથી પ્લેન માં બેઠી દીકરી, ટૂંકમાં કહી દો દિલ્હી ઉતરી, દિલ્હી થી પ્લેન માં બેઠી અને રાજકોટ ઉતરી, રાજકોટ ઉતરી ત્યાંથી બસ માં બેઠી, વેરાવળ ની બસ, વેરાવળ ની સોમનાથ વેરાવળ બસ આવતી તેમાં બેઠીને એમ કે વચ્ચે વીરપુર ઉતરી જઈશ. સત્ય ઘટનાનો પ્રસંગ, ધોળિયાની ઇંગ્લેન્ડના ધોળિયાની જે દીકરી આ ઘટના બની હું વાત કરું છું, એ દીકરીએ નેટ ઉપર આ વાત લખી મૂકીતી. એ વાત હું કહું છું, જે પૂરેપૂરું ગણિતને માનવા વાળા માણસો છે એને આ લખી. એ દીકરી લખે છે કે હું સોમનાથ વેરાવળ વાળી બસમાં બેઠી, ખબર ન રહી વીરપુર વયું ગયું, જુનાગઢ વયું ગયું, કેશોદ વયું ગયું, વેરાવળ આવી ગયું. ત્યાં ઉતરીને કોકને કહેવા માંડી જલારામ ટેમ્પલ, જલારામ ટેમ્પલ, તો બધા વિચાર કરે કારણ વીરપુર જવું હોય છે એવું લાગે છે. કોઈ કીધું કે આ જ બસમાં પાછા બેસી જાઓ, તમે ઉતરવાનું હતું ઉતર્યા નથી, બસ અહીં આવી છે, તમારું વીરપુર પાછળ રહી ગયું. દીકરીને બિહારી કંડક્ટરને કોઈ ભલામણ કરી દીધી વીરપુર આવે ને આ દીકરીને ઉતારી દેજો. બસ પાછી ફેરી મિત્રો, રાતના 12:30 વાગે વીરપુરી બસ પૂગી. આપ વીરપુરથી નીહર્યા હોય એને ખબર હોય ગામથી બસ સ્ટેન્ડ થોડુંક આઘું છે. ભૂરી અને દીકરી રાતે 12:30 વાગે બસ સ્ટેન્ડે ઉતરી, બસ તો વહી ગઈ, દીકરી બહાર નીહરી બસ સ્ટેન્ડમાંથી. લમણાવાળે છે હવે મંદિર ક્યાંથી ગોતું, એમાં રિક્ષા આવતી હતી, ઊંચો હાથ કર્યો, રિક્ષાને રોકાવી, રિક્ષા ઊભી રહી. એણે કીધું જલારામ ટેમ્પલ, રિક્ષાવાળો સમજી ગયો જલારામ બાપાને મંદિરે જવાનું કહે છે. એ રિક્ષામાં જ બેહવાની દીકરી તૈયારી કરે ત્યાં ઓલા રિક્ષાવાળાનું મન ફેર્યું, કારણ કે બધા પ્રકારના દુનિયામાં માણસો હોય છે, દેશના નામ રોશન કરે એવા હોત હોય છે, અને દેશના નામને માથે મસ બિહારે એવા પણ હોય છે. એને ખરાબ વિચાર એવો કે આ તો ધોળિયાની બાઈ છે, મહિલા છે, આને ક્યાં ખબર છે મંદિર ક્યાં છે, મને ક્યાં ઓળખે છે, અને મંદિરે નહીં આ રિક્ષાને વગડામાં લઈ જાઉં, સાહેબ આવો. એને વિચાર આવ્યો એ રિક્ષાવાળાને, રિક્ષા હજી ચાલુ કરવાની તૈયારી કરે છે. કામી કુળ નો ઓળખે, લોભીને ન હોય લાજ, મરણ વેળાને પારખે અને ભૂખ્યો ગણે નહીં અખાજ. હા, બાકી ઊંચા કુળનો આદમી કોઈ દી કરે નહીં નીચું કામ, ગઢપત લૂંટે ગામ, બાકી ખાતર પાડે નહીં ખીમરા. સાહેબ સંતો તો બનવા માટે આવા કોઈ ગુરુ મહારાજ ની કૃપા થઈ જાય તો આપણે સાધુ પણ થઈ જવાય, પણ એની કૃપા હોય તો, પણ એના કરતા એ તો બહુ અઘરી વાત છે. પણ ખાલી જે કુળમાં જન્મ થઈ ને, આયુર કુળમાં જન્મ હોય, રબારીમાં જન્મ હોય, સાધુમાં જન્મ હોય, ભરવાડમાં જન્મ હોય, કોળીમાં જન્મ હોય, પટેલમાં, દરબારમાં, ચારણમાં, કોઈ પણ વર્ણમાં જાય, જેમાં જન્મ થઈ ને ઈ કુળ નો થઈને હાંગો પાંગ ઉતરીને આખો અવતાર પૂરો કરવો ને, ઈ તો બહુ અઘરી વાતો છે સાહેબ. ઈ ખાલી એના જે કુળ માં જન્યા જન્મ ઈ પ્રમાણે જીવી જાય ને મામા, તોય ઘણું છે, ઈ અઘરું છે. જીવી નથી જવાતું કે હું આયર છું, હું ચારણ છું, દરબાર છું, પટેલ છું, જેના વરણ માં જે હોય એને એનું ગૌરવ હોય એમ. આને વિચાર ખરાબ આવ્યો, ઈ રિક્ષા ને હાંકવાની હજી તૈયારી કરે છે. ત્યાં દીકરી લખાય છે, હાથમાં લાકડી, એક હાથમાં માળા, અને એક ડોહો આવ્યો માથે પાઘડી, થોડા લુગડા, કડિયું, આંગળી. ઓય દીકરી લખે છે ધોળિયાની, અને એને બાવડું પકડીને હેઠી ઉતારી રિક્ષામાંથી. દીકરી કે મને મને ખબર પડી ગઈ કે આ રિક્ષાવાળાની મતિમાં ફેર છે, પણ પછી શું કરું, હું એકલી હતી. બાવડું પકડીને દીકરીને રિક્ષામાંથી હેઠી ઉતારી, કીધું જલારામ મંદિરે હાલ હું લઈ જાઉં. અને દીકરી લખે છે કે ભાભો ઇંગ્લિશ બોલતો હતો, રિક્ષાવાળો વયું ગયો, ઇંગ્લિશ ભાષા સમજી, રિક્ષાવાળો વયું ગયો. બાવડું પકડી લઈ આવ્યા જલારામ મંદિર ની સામે આવીને કીધું કે હા મુર્યું જલારામ બાપાનું મંદિર. દીકરી વહી ગઈ ચૂંકમાં આવી, એટલે ત્યાં તો અત્યારે ગમે ત્યારે જાય, અથવા બહાર થી આવેલો એટલે બધી વ્યવસ્થા થઈ ગઈ. દીકરીને રૂમ અપાઈ ગયો, આરામ કર્યો. સવારમાં ઉઠી સ્નાન કરી, ફૂલો નાળિયેર લઈને બધાની આરે આરતીમાં એ દીકરી થાળ લઈને ઊભી, નાળિયેર ને ફૂલ ને લઈને ઈ દીકરી આરતીમાં ઊભી. આરતી જલારામ બાપાની થતી હતી એમાં દીકરીની નજર પડી. જે જલારામ બાપા જે વખતે હયાત હતા એ વખતે એક અંગ્રેજ અધિકારીએ ફોટો પાડેલો જલારામ બાપાનો, એ ઓરિજિનલ ફોટો જલારામ મંદિરમાં અત્યારે છે. એ ફોટો દીકરી જોઈ ગઈ, એટલે કોઈ બાજુમાં હતું અને કીધું કે મારે ઓલા બાપાને મળવું છે. કોકે કીધું એ તો જલારામ બાપા છે, કે પણ આ એને જ મળવું છે. તો કે પણ એ જલારામ બાપા છે, એ ગુજરી ગયા ને વર્ષો થઈ ગયા છે. હે કે જલારામ બાપા છે એ ગુજરી ગયા, એ થોડા જીવતા છે તો તમે એને મળી શકો. તેથી દીકરીના હાથમાંથી થાળી પડી ગઈ, અને ધોળિયાની દીકરી એમ બોલી હતી કે તમે કહો છો કે એ બાપા મરી ગયા છે, પણ રાતે 1 વાગે એ બાપો મારું બાવડું ચાલીને મંદિર સુધી મૂકવા આવ્યો તો ભલા માણસ તમે શું વાત કરો છો કે બાપા મરી ગયા. સાહેબ વિદેશથી આવેલી દીકરીઓની આબરૂ હાચવી, અને રાતે 1-1 વાગે એ હામું આવી અને મંદિર સુધી મૂકવા જાય, એ આ દેશનો જોગી જલિયાણ.
એટલે મેં આ પાઘડી ગુજરાતી લીધી છે. હવે આ ગુજરાતી પાઘડી એક કડી બોલી અને પછી આપણે ઇન્ટરવેલ રાખી સાપાણી હાથે, પછી આગળ ફરમાઈશ બાપુની છે પણ વળી જોઈશું, કારણ કે બહુ કરફ્યુ નાખી દીધી, જબરી આપણે રાઉન્ડ કર્યો છે. એટલે આ એક પાઘડી શું કે છે, એક પાગ ગુજરાતી એને તમને હરવો, ઈ પાગ ગુજરાતી એક પાગ ગુજરાતી બ્રહ્મને હરવો, નામ જોગી જાન મર જીવા, એ પાઘડી વાળા પાઘડી જીવા, અરે પાઘડી વાળા પાઘડી રામાર નામ મર જીવા, પાઘડી વાળા દ્વારકાધીશની 9 લાખ લોબડીયાળીની ભાઈન ભરો હે એરે ભાઈજી, ભરો હે રે ભાઈ ખોટા મન ના ડાપણ ના એ ડોળાય, ભાઈન ભરો હે એરે ભાઈજી, ગંગાજી માં પૂછે એવું કે એમાં નાયેથી પાપ જાયજી, એવું કોઈ દી તપાહ કરે નહીં ભાઈ જે ગંગા માં નાય, ભાઈ એને ભરો ગે એરે ભાઈજી. એવી ભરવાની વાતો ઘણી બધી થઈ, પણ ભગવાન કૃષ્ણના ચારિત્રનું ગાન થતું હોય ને આપણે બેઠા છીએ પૂજ્ય બાપુની, બહુ એક ફરમાઈશ સરસ આવી શિવાજીની વાતની, પણ થોડી યાદી કરાવીશું. અમારે મામા એક બે આમ બેઠા છે, એમની એક નવું ગીત છે, એમની ફરમાઈશ છે. તો કાને કાનાના સાનિધ્યમાં બેઠા હોય, એની બાપુની નિશ્રામાં બેઠા હોય તો એને યાદ કરી લો. રાજુલા લગભગ હું કદાચ બોલ્યો હતો, અમે બેઠા હતા બધા મામા ડાયરો ત્યારે. કનૈયાના ગીતો ઘણા છે પણ આળવિત્રો શબ્દ નહીં હોય એમાં, ભાઈ આયર શબ્દ હોય ક્યાંય બહુ હોય તો મને ખબર નહીં, પણ લોકગીતો કનૈયાના છે એમાં આયર શબ્દ નહીં હોય. એટલે મેં એક આમાં પ્રયોગ કર્યો છે, કારણ કે એના આંગણે રેમો છે એટલે એક બે કડી નવું ગીત છે. આવ હજી લગભગ એકાદ બે પ્રોગ્રામમાં હું બોલ્યો હોઈશ કે કાનો કા કરારે મારે જમુનાને કાંઠડે અને ઠોકરે ફોડે, ઈ ઠોકરે ફોડે મારા ઠીકરા કે રાઠામ રે ગાડવી તરો ગાય, એવા ઠોકરે ફોડે ઠીક ના કે મરે ને ગાડવી પુરાણાય, એ જી ઠામ કો દે દીતાની તમે ઠેહ નહીં, કાના ઠબ કો દે
છે સુન અમને રાધવા રોજ તોરે લેવરાવે અમને રાધવા આયો અરે ગળે વાલા થી ગળે થી આખું ગામ રે એ આળવી તુરા આયો એ જીઠાબ કોરે દીદાની તને ઠેસ નહીં કાનો ફોકરે રે ફોડે ઇકરાલા ચામડા ગીત લાંબુ પણ છેલ્લી કડી સાંભળજો ગાયો છે ભોગ ગાયો છે જસોદા માનો પાર રે ગીત ગાયો એક બાજુ રત્નાગર સાગર જ્યાં ખુગવાટા કરે છે દાદો સોમેશ્વર છે આમ જોઈ તો દ્વારકાધીશ હોય એક બાજુ ગર્ભોગઢ ગિરનાર હોય અને હાઉજડાની ધરતી છે એટલે ગીર ને લડાવતા કાવ્ય મેં લખ્યું છે કઈ હરિયાળી ગીર છે રૂડી અરે ર પવિત્ર પ્રેમ ઘેલુડી ગાંધી ગીર હોય ગાંધી ગીર ની માલિકો સોમાહાનો વખત હોય ધરતી ની માથે પહેલો વરસાદ મહેમાન થાય
અને ધરતીને પટની માથે આડા અવળા જ્યારે પાણી ધોળવા માંડે અને ત્યારે ત્યારે કેવી ગીર લાગે એક કડીમાં એક રૂપક જોજો તમે હજારો કેહુડાના ખાખરા જ્યારે ખીલી જાય ફાગણ મહિનો હોય અને ખાખરા કેવા લાગે કે કેહુડા કેરી એ આયા કળિયો ખીલી જાણે ઉગતો હુરજ રૂ અને ડુંગરા ટોચે ચાંદ લો ઉગ્યો જાણે શિવ સરે ગાંગમુ અને હવે નીકળી સાંભળજો ડુંગરની ટોચ ઉપર બાપુ રીસડ્યું જાતી હોય કે વાલી રીસડ્યું ડુંગરા ટુંકે જાણે જોગી બેઠો ચાલ હું ભૂંકે રીસડ્યું ડુંગરા ટુંકે જોગી જાણે ચાલ હું ભૂંકે હરિયાળી ગીર છે રૂડી ગોપીઓ ઘૂમી રે અદુલાની ડાણ કો થાતી જસોદાની સાહેબ ફેરાતી હરિયાળી છે રૂડી પવિત્ર કેસુડા કરી કળિયો ખીલી ઉગતો સૂરજ રૂખ અને ડુંગરા ટૂંચે ચાંદલો ઉગ્યો શિવ સરે ગંગમુખ રીસડ્યું ડુંગરા ટૂંકે જાણે જોગી બેઠો ચલમું ફૂકે કોઈ જ ટાદર જોગી બેઠો બેઠો ચલમું પીતો અને ધુવાડા કાઢતો એમ ડુંગર ઉપર રીસડ્યું વરસાદની હોય ત્યારે લાગે પણ સંતોની જે ત્રેવડ છે એક નાનકડો પ્રસંગ બાપુ બેઠા છે એટલે લોકજીવનની વાતો કરી છાત્રની વાતો કરી સુરતાની અને એક પરમાત્મા પરમ તત્વ અને એક સંત એની થોડી એક નાનકડા પ્રસંગમાં આપણે યાદી કરાવી દઉં પ્રસંગ તો વર્ષો કેટલા ગયા હોય એની ખબર નહીં પણ અડધી રાતનો ગજર ભાંગી ચૂકેલો પાંચ સાત સિપાહીઓની હારે એક બાળક જાય છે રાજકુમાર રાત્રે મધરાત છે પાંચ સાત સિપાહીઓ હારે છે વચ્ચે બાળક આવેલો જાય છે કુમાર સાહેબ આવેલો જાય છે ઉંમર બહુ નાની છે એમાં ધીરા 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 હાલ્યા જતા હતા એમાં કાને અવાજ પડ્યો કાને અવાજ સંભળાણો કઈ એટલે નાનકડો બાળક હતો એને સિપાહીઓ હામુ જોયું સોલંકી રામસિંહભાઈ નારણભાઈ સોલંકી રામસિંહભાઈ નારણભાઈ ઉંબા એમના તરફથી 1000 રૂપિયા દેવામાં આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ અહીંયા આપણે શરૂઆતથી કંઈ જાહેરાત એવી કરી નહોતી કે આ બધા પૈસા હેમાં જાય છે હજી કહી દઈએ તો આપણે કહી દઈએ એટલે ખ્યાલ આવે એમ
કોઈ ધર્માદામાં જવાના હોય કે પછી ગાયના ચારામાં કે પછી મંદિરમાં કે ભાગવતના પ્રસાદ જાય છે એમાં, પણ જેમાં આવીશીએ કંઈક સારા કામમાં એ વાત પાકી. હા, અહીંયા અહીંયા જે પૈસો આવે કલબુમાં નહીં જાય, એ વાત પાકી છે. હા, એ આવા સંતોની કૃપા છે એટલે આવા કામ થાય. પણ આ બહુ પ્રસંગ સરસ છે, આપણે યાદી કરાવું બોલું ત્યારે એક ઓછું કરી નાખ્યું. હવે એક નાનો કુંવર છે, એ સિપાહીઓને સામું જોયું, સુકામે જોયું, અવાજ સંભળાણો કાને, અવાજ એ હતો નારાયણ 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 ભગવાનના નામનો જે શબ્દ ઉચ્ચાર થતો હતો એ સિપાહીઓએ સાંભળ્યો, બાળકે સાંભળ્યો, બાળકે સિપાહીઓ સામું જોયું, સિપાહીઓ ધ્રુજવા મીડા. ભાઈ બાળકે કીધું, કોણ હે, કોણ નામ લે છે ભગવાનનું, તપાસ કરો. બે સિપાહી ધોળ્યા ગયા, હળી કાઢી ધોળી, હળી કાઢીને જઈ થોડી વાર લાગી એટલે અમુક ક્ષણોમાં પાછા આવ્યા, અમુક ઘડીઓમાં પાછા આવ્યા. પાછા આવીને કીધું, કુમાર સાહેબ, કે કોનું ઘર છે? કે કુંભકાર, કુંભારનું ઘર છે, કુંભારની બાઈ નારાયણનું નામ લે છે, ભગવાનનું નામ લે છે. પ્રહલાદ પોતે આવ્યા, ઉંમર તો બહુ નાની પ્રહલાદની, હારે સિપાહીઓ હતા. આવીને બાઈને પૂછ્યું, શ્રીબાઈને, કોનું નામ લેતા હતા? નારાયણને. નારાયણ કોણ? કે ભગવાન. પ્રહલાદે કીધું, ભગવાન કોણ? કે પરમાત્મા. પ્રહલાદે કીધું, પરમાત્મા કોણ? એટલે શ્રીબાઈએ કીધું, અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનાર, જગતનું ભરણ પોષણ કરવાવાળો ભગવાન છે, હું એનું નામ લેતી હતી. શ્રીબાઈ આવું પ્રહલાદને કીધું. પ્રહલાદે કીધું, જગતનું ભરણ પોષણ તો મારો બાપ કરે છે, હરણાકશ કરે છે, એનું નામ લ્યો, બાકી બીજાનું નામ ન લેવાય. કે એનું જ નામ લઉં છું, કાંઈ એમાં તારા બાપ સિવાય કોઈના નામ લેવાય એમ છે નહીં, પણ હટાણે એનું નામ લેવાય એમ નથી, કારણ કે હટાણે જરૂર પડી તે મને નારાયણની. કારણ કે આ બાજુ પધારો, આ બાજુ પ્રહલાદ કુમાર ને હારે સિપાહીઓ હતા ને લઈને આવે શ્રીભાઈ. આમ જોયું તો દહ ખૂતાણીઓ ખડક્યો એવો મોટો નિભાડો, ઝાડ 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 અગ્નિ બળતી હતી. હાથ લાંબો કરીને કીધું કે આ નિભાડાની વચ્ચે માટલું છે, એમાં બિલાડીના ત્રણ બચ્ચા રહી ગયા છે, અને એને બચાવવા માટે નારાયણનું નામ લઉં છું. કે મારા પિતાનું નામ લ્યો તો, કે તારા પિતાના નામથી બચી જતા હોય, મારે ભગવાનની જરૂર નથી, તારો પિતો બચાવી દે તો મારે જરૂર નથી, તું તારે ઈ બચ. પણ એનાથી નહીં બચે, કે તમે લ્યો છો ઈ નામથી. પ્રહલાદે કીધું શ્રીબાઈ ને, તમે પ્રહલાદ કે તમે લ્યો છો ઈ નામથી બચી જાય. કે હા, ઈશારત થઈ સિપાહીઓને, એટલે નજર કે તરત થઈ ગઈ શ્રીબાઈ, કે અહીંયા નહીં ઉભા રહ્યો, આ નિભાડવામાં કોઈ અડવા પણ ન જવું જોઈએ. એક દી બે દી ત્રણ દી ઠરી જાય તો એ મને બોલાવજો. ટૂંકમાં એક દી બે દી ત્રણ દી નિભાડો ઠરી ગયો. પ્રહલાદને બોલાવવામાં આવ્યો, નિભાડો ધીરે 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 મીંડા ઉખેડવા, માટલા મીંડા આડા આવડા થવા, અને છેલ્લે આમ વચ્ચેથી માટલું કાઢીને આમ જ્યાં ખખેરી રાખ, ત્યાં તો એક બેન ત્રણ બિલીના બચ્ચા છે, મ્યાઉં મ્યાઉં કરતા ઠેકડા મારી મારીને ગયા, કૂદી કૂદીને. ધર્મની રૂચાઓ નીકળતી હોય, ધર્મની જાણે ધજાઓ ફડાકા મારતી જતી હોય, વેદની રૂચાઓ નીકળતી હોય, એમ બિલાડીના બચ્ચાઓ નીકળ્યા. અને પ્રહલાદે ગાંઠ વાળી, ભાઈ આને તમે ગુરુ મંત્ર કયો તોય ભલે, આને તમે શિક્ષા પત્રી કયો તોય ભલે, આને તમે મંત્ર કયો, આને સુબોધ કયો તોય ભલે, સત્સંગ કયો તોય ભલે. પ્રહલાદે મનમાં ગાંઠ વાળી લીધી કે નારાયણ સિવાય દુનિયામાં કોઈનું નામ ન લેવાય, મારા બાપની મારે હવે જરૂર નથી સાહેબ, ગાંઠ વાળી મનમાં. અને પછી એને કહેવામાં આવ્યું, કેટલું કેટલું સમજાવવા એમ છેલ્લે અરણા કહે છે, કીધું કસાન છે કટાઈ દો, અગ્નિ મેં જળાઈ દો, હાથી કે પાવ બાંધ કે મેરે બેટે કો કુચલાઈ દો, કાલે નાગ મંગવાય કે ઉસે દસાઈ દો, ઉદ ધીમે ડાલ દો, ગીરી સે ઢહાઈ દો, માને તો હમારી કુલકાની પે લાઈ દો, ના માને તો ઉસે મોત કી સદાઈ દો, માને તો આમ કરો ન કરે એને મારી નાખો, અમારી કુલકાની પહેલાઈ દો, અમારી પરંપરા રાક્ષસની છે એમાં લઈ આવો, માને તો ન માને તો ઉસે મોત કી સજાઈ દો, એને મારી નાખો. કાલ કોટડીમાં પૂરવામાં આવ્યો, જયારે ભોજન બત્રી ભાતના ભોજનનો થાળ જમતો હતો, જયારે તાળા માર્યા ન્યા માણસોએ હરણાકશને આવીને કીધું, પ્રહલાદ જમે છે, અગળથી ડોટ મૂકીને આવ્યો, અભિમાનમાં સકચૂર બની ગયો તો હાવ, અમુક અભિમાન નડે. ભગત બાપુનો એક દુઓ છે મામા, કે નદીમાં પૂર આવે ને, નદી ગાંડી તૂર થઈને જતી હોય, તો અહીં છૈયા આવે, આપણે છૈયા નદીમાં હોય ઊભા હોય, આપણે અહીં ચોખોટ કરવાની જરૂર નહીં, એ છૈયા છે ને નમી જાય, એટલે નદી વહી જાય, પાણી ઉતરી જાય, છૈયા ઊભા થાય, અને ઓલા બાવળ છે ને હજળબમ ઊભા હોય, આમ
બાવળ તો મૂળિયામાં ઉખેડીને દરિયા ભેળા. અમુક ઠેકાણે બહુ વાવાઝોડા ને પૂર આવે ત્યાં નમી જવાય ને ઉખેડી નાખી દે દરિયામાં. આ તો બધું આપણને હિખાડે છે પ્રકૃતિ કે આમ રેવાય. એટલે કવિ કાગનો દુઓ છે હા, કે જયારે નદી ની માલિકો પાણી આવ્યું કે નેતર કુળ નમિયા એ કદી એ મર્યા નહીં. નેતર એટલે નેતર કે એ સૈયા કહેવાય, ઈ કોઈ ઈ મરે નહીં. પણ જે નથી નમ્યા બોથળ બાવળ તણા એ તો ઈ તો પેટે સાગર ને પિયા, ઈ તો સાગર ના પેટ ભેગા થઈ ગયા બાવળ મૂળ માંથી ઉખડી. એમ જેને નમતા આવડી ગયું છે ને. બીજો એક દુઓ યાદ તમને દઉં, ધોબી કપડા ધોતો હોય ને એ કપડા કૂણા હોય. હવે પથ્થર છે, એક કવિ કાનિયો અમારે થઈ ગયા એનો દુઓ છે કે પથ્થર લઈને પછાડીએ એ તો કઠણે કટકા થાય. પથ્થર ને ઉપાડીને બીજા પથ્થર આમાં પછાડો એટલે ભાંગી જાય, નગર એ તો બહુ કઠણ છે ને. પથ્થર લઈને પછાડીએ કઠણે કટકા થાય, પણ ધોબી હાથ ધોવા એ કૂણા ન ભાંગે કાગડા. કપડું હાવ કૂણું છે એને ધોબી પછાડે કોઈ થી ભાંગ્યું શું કામ, એ કૂણું છે, કૂણા ને વાંધો ન આવે. હજળ બમ રહ્યા ને એ ગયા, એમ અહીંયા હજળ બમ હતો હાવ હરણાકસ. હરી કાઢી રહ્યો પ્રહલાદ ને ખાવા કોને દીધું ઓરડામાં આવીને, કે તને કોને ખાવા દીધું, ભગવાને કે ભગવાન તને અહીંયા ખાવા દે કે હા દે, વિશ્વાસ હોવો જોઈએ બાપુ. કે પણ અહીંયા ઓરડાની અંદર આટલા તાળા આંડા માર્યા, આટલા મારા પહેરેદારો છે, ચોકીદારો છે, ને અહીંયા તને ખાવા આપી કેવી રીતે શકે ભગવાન, ભગવાન અહીંયા આવે કેમ. તઈ પ્રહલાદ હાંવા મીંડો થયો અને એને કીધું, બાપુ તમને અભિમાન છે એ તો મને ખબર હતી, પણ તમારા મગજમાં ફેર પડી ગયો છે એ આજ ખબર પડી. કે કેમ, કે આ તો આવડો મોટો ઓરડો છે, પણ મારી માના ઉદરમાં હું ઊંધે માથે લટકતો તો 9-9 મહિના સુધી ન્યા અખિલ બ્રહ્માંડનો માલિક જો પોષણ આપતો હોય તો આવડા મોટા ઓરડામાં મને ખાવાનું ન દઈ શકે. તમે શું વાત કરો છો, અને ઈ આપી શકે, અને ઈ પ્રહલાદ જેથી બથ ભરે અને થંભ ફાટે અને તેથી એમાંથી નરસિંહ નીકળે ને અમારો રવિરાજ સીધાજ લખે. બધાની ભાષા જુદી જુદી હોય બાપુ. મામા અમે જો બે વાણિયા દુકાનમાં બેઠા બેઠા વાતો કરતા હતી કે અરણાકસને ભગવાને શીરી નાખ્યો તો શરડુક શરડુક લોહી નીકળતા હતા, કારણ કે એને પોચું પોચું ગમે ને. એમાં આયર મામા કોક નીકળ્યા એ સાંભળી ગયા કે અરણાકસ જેવાને શીરી નાખ્યું ને હાવ શરડુક શરડુક. એને ગઢવીને બોલાવ્યા, ગઢવી તમે કયો કેમ લોહી નીકળતા હતા બોલો. હોની ભાષા જુદી હોય. એક આયર મામા ઘોડું લઈને જતા હતા, ઘોડું હાવ ખેંગારના વખત હા કેટલાય દુષ્કાળ ખાઈ ગયેલું ઘોડું, અને ધીરું ધીરું ઘોડું વયું જાય એમાં ગઢવીને જોઈ ગયા, ગઢવી આયલા જતા હતા. હે ભાણુભા, કે હા ભાણુભાઈ જોયું, હા મામા જય માતાજી, કે જય માતાજી. કઈ કઈ બાજુ જાવ, કે ફલાણે કે એમ જાવ તો મામા, કે મારે ત્યાં જ જવું છે, આવી જાઉં વાહે બેસી જાઉં ઘોડા ઉપર. ગઢવી કે મામા પણ આ ઘોડું આ તમા એના પગ તો જુઓ આ ઢળડાતા આવે, હા મામા આમાં અમારે કેમ. અરે પણ મારું તને ખબર નથી, આ મારો કેહરિયો છે, મારો કેહરિયો કોઈથી પાછો ન હટે. એ કે તમે તમારે વહી આવો, હલે પણ હાલે નહીં, બેઠકે પાડે ફોડા તારા પગે ઉતારું પાઘડી મન ઘર ભેળો કરી ઘોડા આવો ઘોડો. એ વહી આવે પણ કે મામા આના ઉપર ન બેહે, કે વહી આવો કવિરાજ, નકર કે મારું માથું દઈ દઉં. લે હવે આમાં માથું મારા હમ ઈ કે મારું લોહી ખાવ ઈ કે. પછી તો ભાણુભા બેઠા બે હેલા જતા હતા એમાં, કે ભાણુભા ચેતકની વાત સાંભળેલી તમે ચેતકની? ભાણુભા કે આ ચેતક ની વાત, ઈ મૂળ ઈ ચેતક ની આ હોળમી પેઢી, ચેતક આની હોળમી પેઢી, મૂળ આ ઈજ કુલ નો મારો કેહર્યો, મૂળ ઈજ કુલ નો આ ઘોડો, ચેતક હું ભાણુભા ટપી જતો. એટલે ગઢવીએ પછી બેઠા હતા, ગઢવીને કઈક તો કેવું, એ કે મામા ચેતક મોટા મોટા ડુંગરા ને ભેખડા ને ટપી જતો, ઈ તો હાસુ જ છે. એમ વાત કરી તો કે ઈ ડુંગરા ટપી જતો, આ મારો કેહર્યો કુવા ટપી જાય ભાણુભા, હે કુવા ટપી જાય. અને ભાણુભા મુંજાણા કે ખાસી કુવા ટપાડે, એમાં બાજુમાં કઈક 7.5 ફૂટ નો કુવો દેખાણો નકરો બાંધ્યા વગરનો. નજર પડી મામાની કે ભાણુભા કુવો છે કે નહીં. ભાણુભા કે હવે તો અમે જોઈ ગયા, ના તો ન પડાય કે છે કુવો, તો કે જોજો મારો કેહરી. અરે કે મામા, અરે કે પણ બોલાય નહીં કઈ ભાણુભા, આ ચેતક જો મોટા ડુંગરા ઠેકી જતો હોય મારો કેહરિયો કઈ કુવો ન ઠેકે એવું બને કોઈ દી, અને બરોબર પાસે લઈ જાય ફેરવીને ઠપાટ મારી કોળી ઉપર તો કેહરિયો પાછો આવ્યો. અને ભાણુભાઈ ને પછી આમ ઓલું તો થયું પણ કઈ બોલાય નહીં. કઈ વાંધો નહીં મામા, કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં, એ તો જરાક આમ હટીને આમ હાલાંગ મારવા હારું હટે છે. પછી તો મામા ને ખીચડી ફેરવીને ધોકો હતો હાથમાં, એવું એ ઓળમાં માર્યો. અને પછી તો મૂળ તો ઘોડું ને, એ કુદકો માર્યો બગાક પદડું જમ, એને પદડું જમ જ કે કુદકો માર્યો. મામા સામે કાંઠે તો ગયો કુવાને કેહર્યો, પણ વાહેલા પગ થોડાક અડધો ફૂટ જરાક થોડાક આ બાજુ રહ્યા.
અને ગયા વાહીથી કુવામાં. એ વાહીલા પગ ગયા અને આમ કેહરિયો ઉલ્લો, મામો ભાણે બે માથે બેઠા હતા એ ઉલ્લ્યા. એમાં મામે ઉપર કુવા ઉપર વડલો હતો અને વડવાય પકડ્યા આમ, અને મામો હિલોળે છે એ વડવાય જ્યાં પકડીતા ભાણુભાઈ મામાને પગ પકડ્યા મૂળ તો ભેળા ને બે, અને કુવામાં બે હિલોળે છેડ્યા મામા હિલોળે આમ હો હિલોળા મારી રહ્યા બે. એમાં ઘોડો તો કેહરિયો તો અંદર હોય ગયો, એની તો આવડ્યું એક બે હંભળાની છેલી. એ અંદર ગયો ને બે હિલોળે છેડ્યા. હવે વિચાર કરે છે આમ 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 કૂદકા મારવાનું કરે, પણ પાળી કે પગ ન ફૂગે, કૂવો બહુ પોળો. પછી કે હવે શું કરીશું ભાણુભા? તો કે ભાણુભાઈ કે મામા હવે જ મરી જાઉં હું, કઈ આ કેટલી ઘડી આમને સોચ્યું કોક નીકળે થાય. તો મામા શું કીધું ખબર? ભાણુભાઈ વાર્તા માંડો, સમય કાઢવો ને, હવે ટીંગાણા છે ન્યા વાર્તા માંડો, દુઆ સંધી કે કાંઈક થવા દો. ઈરે પણ કે મામા એ કે થવા દો છો, મૂકી દઉં પડવાઈ. પછી ભાણુભાઈ મુંજાણા. પછી ભાણુભાઈ મીંડા દુઆ ગાવા કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પડે ભગવાન મારો થાને મહેમાન, એમ કરતા કરતા ભાણુભાઈ વાર્તા માંડી કે ઈ વખતની માથે જેને કહેવાય સોલંકીઓનું કટક ચડ્યું આ બાજુ થયો, અને ચુનાણાની માથે જેથી કહેવાય જેને કહેવાય દેવાજ બોદર ઉતરી પડ્યો, પણ અડ પડે જીક માચી ચૂક ઘટ જાત થઈ ઘટ ટૂંક ટૂંક ફટ જાત કંઈક ફે ફરા ફર હટ જાત કંઈક મારો મારો દેવાજ બોદર મોર ને વાહે આખા આયુરની સેના. એમાં પોરોમાં આવી ગયા ભાણુભાઈ કે વાહ વાહ વાહ, મામા કે વાહ ભાણુભા વાહ ભાણુભા. મામાએ વડવાય મૂકી મામો ભાણે બે કુવામાં સીધા. હવે મારો કહેવાનો અર્થ ઈ છે મામા કે મામો વડવાય એ ટીંગાણો હોય ને ભાણુભા છોટ્યો હોય, અને જો દેવાજ બોદરની વાત કરે અને મામાથી પડકારો થઈને ઊંસા થઈ જતા હોય તો તમે ત્યાં પ્રોગ્રામમાં બેઠા છો, ઘડીક પડકારો કઈ એક વાર ન કરજો. એમ આ બધી હાસ્યની વાતો છે, આવી થઈ શકે. પણ મૂળ મુદ્દા ઉપર આપણે જઈએ, જે છંદ્રી હું આપણે વાત કરતો હતો, આવી વાતો ઘણી થઈ ગઈ. આ તો અઘરું ખરું, મારી વાત હું ઘણા અમે ઓલો વધાર કરવા જાય, એક જણો વધાર કરવા ગયો અમારો, એ કે કવિરાજ રજવાડામાં જૂની વાત છે, કવિરાજ વાર્તાઓ કરે તો હું અમારાથી ન થાય કે એ રાજાને રીઝવે, રાજા એને સામું સિંહાસન આપે, એને પહેલા માન તો બહુ આપતા, હજી આપે ને પહેલાંય આપતા, કે ગામ ધણી હોય કે રાજા હોય જેની હારો હારે કવિને બેહારે તો આપણે કંઈક કરવું છે. એમાં ઓલો કે મને વાર્તા આવડે, હું એ વાર્તા જ કરી જાણું. એ બેઠો આમ વાર્તા માંડી કચેરીમાં, એ વાર્તા કરતા 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 એવી વાર્તા માંડી એ કે મહારાજ એ વખતની માથે એક 200 ફૂટનું લાકડું હતું એમ બોલાઈ ગયા નથી વાર્તા કરતા, અને રાજા ઉભા થઈ ગયા. 200 ફૂટના ક્યાંય લાકડા હોય? ખોટું શેતરો છે, પબ્લિકને શેતરો આવ્યો છો એ કે આ બધાને અમારી કચેરી એમ કાંઈ બુદ્ધિ વગરની છે? 200 ફૂટના લાકડા એટલે ગમે એવડું લાકડું હોય તો 200 ફૂટ કેમ થાય? બહુ 100 ફૂટનું જાડું હોય, 200 ફૂટનું લાકડું ક્યાંય હોય નહીં, આને જેલમાં પૂરી દઈએ કે આવી ખોટી અફવાઓ ફેલાવે છે અને વાર્તા નથી કરવા દેવી. આનો ઓલો માણસ મુજાનો કરી ભારે આવો વધાર ન કર્યો તો ગઢવીનો વાર્તા કરવાનો આવ્યો હતો એને પૂર્યો. પછી કોકને કીધું કે હવે મારે આમાં છૂટવું કેમ જેલમાંથી? કોકે કીધું ગઢવીને પકડ, ગઢવીને કહે તો કોક કીધું એને બોલાવી આવો નહીં. ગઢવીને કોકે જઈને કીધું એ કે એક જણો વાર્તા કરવા આવ્યો હતો, મહારાજે જેલમાં પૂર્યો છે. ગઢવીએ કીધું કાંઈ વાંધો નહીં હું જાઉં છું. એ જેલમાં મળવા આવ્યો અને ઓલાને આવીને ગઢવીએ શું કીધું ખબર? કવિરાજ મજામાં? ઓલે કે કવિરાજ તો કહેતા જ નહીં, મને કાંઈ નથી આવડતું, મને કાંઈ નથી આવડતું. એ કે ના ના શું છે એ કે મને જેલમાં પૂરી દીધું. એ કે હું કામ પૂર્યું? એ કે મેં એમ કીધું 200 ફૂટનું એક લાકડું હતું, તો 200 ફૂટનું લાકડું ક્યાંય હોય નહીં, તો મારાથી ભૂલમાં બોલાઈ ગયું, મારા રાજાએ મને જેલમાં પૂરી દીધું, હવે કોઈ દી છોડશે નહીં. ગઢવી કે હું 200 ફૂટનું લાકડું 500 ફૂટનું હોય એમાં થોડા હોય કઈ એમ રાજા પૂરી દે, એને પોતાને ખબર ન હોય એટલે બીજાને પૂરી દેવાના. હાલો એ કે છોડવાને. એ કે રાજાને હુકમ વગર કેમ છૂટે? રાજાની પાસે ગઢવી ગયા. એ કે લઈ આવો કચેરીમાં, મારે વાર્તા કરવી. કચેરી પાછી ભરાણીને બોલાવવાનું, જે વાર્તા કરવા આવ્યો તો એને કચેરીમાં બેહારવાનું આખી કચેરી. પછી ગઢવીએ વાર્તા માંડી, વાર્તા કરતા કરતા ધીરે ધીરે એ વખતની માથે એ કે 1 લાખ ફૂટનું લાકડું. રાજા ઉભો થઈ ગયો, કવિરાજ અમારે મહારાજને પક્ષપાત ન હોય, તમે ચારણના દીકરા છો, ગઢવીના દીકરા, મારે તમને પૂરવા પડે, હુળીએ ચડાવી દો, મારે રાજ પ્રજાપતિ હરકી. એક હું મેં આને 200 ફૂટનું લાકડું કીધું, જેલમાં પૂરી દીધું, તમે 1 લાખ ફૂટનું લાકડું કહેશો એટલે એવડું હોય ક્યાંય? કે શાંતિ રાખો, હોય તો જ કહેતા હોય, અમે ખોટા ન બોલી, ન હોય તો હું અમારી વાર્તામાં આવે? એ કે 1 લાખ નહીં, 2 લાખ નહીં, 1 કરોડ ફૂટનું લાકડું. પછી રાજા બેસી ગયો. એ કે ગઢવી આટલા બધો પાવરમાં બોલે તો હોય? એ કે ગઢવી લાકડું ગમે અહીંયા હોય પણ એ લાકડું છે ક્યાં ને? એ લાકડું હળી જાય એની પહેલા અમને કહી દો. પછી ગઢવી વાર્તા માંડી. એ વખતની માથે બલિરાજાએ યજ્ઞ માંડ્યો. બલિરાજા યજ્ઞ કરતો હતો,
અને યજ્ઞ માનતો હતો ને એમાં એ યજ્ઞનો ભંગ કરવા માટે જેમ હોય એમ, પણ ભગવાનને એમ થયું કે મારે ત્યાં જવું છે. અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન વામનનું રૂપ ધારણ કરીને આવ્યો, હાથમાં લાકડી. બલિરાજાને કીધું સાડા ત્રણ ડગલા જમીન આપી, ત્રણ ડગલા ભર્યા હતા, બધું પૂરું થઈ ગયું હતું. એ જેમ ડગલા ભરતો ગયો ને ભગવાન વિરાટ રૂપ ધારણ કરતો ગયો ને હાથમાં જે લાકડી હતી એ વખતને માથે મંડી વધવા. હવે કવિરાજ કે મહારાજ હું કઉ છું કરોડ બે કરોડ ફૂટ બાકી, તો હડેલ કટકા પીડ્યા એટલે કરોડ ફૂટ નું, બાકી ઈ કેટલા ફૂટ નું હશે એ તો તમે ગણી ન હગો. ત્રણ ડગલામાં જેને ધરતી માપી લીધી હોય એની લાકડી કેવડી હશે સાહેબ? આ વાત છે મોટી. આવી કઈક આપણી વાતો હતી પેલા. પેલા આપણે દુઆમાં જ બધા વાતો કરતા, પણ ખેર હવે ઈ બાજુ આપણે બહુ આગળ નથી જવું. પણ હું જે આપને કહેતો હતો એટલે આયર મામા એ ગઢવીને બોલાવ્યા. ઈ કે હરણાકશને લોહી નીકળ્યો તો સરડુક સરડુક લોહી થોડું હોય કઈ આવડો મોટો હરણાકશને હાવ સરડુક સરડુક ગઢવી તમે કયો કેમ લોહી નીકળતા? પછી અમારા રવિરાજ ચીટાસ નામના ચાંદ કવિ એને કીધું કે હરણાકશને ચીરી નાખ્યો ને ત્યારે લોહી કેમ નીકળતો હતો ભગવાન ચીરો ત્યારે. કઈ ધક ધક હક ધક 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 ચક પક ઉર ચમક ટમક ફફક 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 ફક ફફક 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 રવ ઘોર ભણે ફટ ખટ વે છુરાણ પ્રગટ ઘટ બાંધાનું વિકટ રૂપ નરસિંહ બન્યો સુર તુંગ ધડક સુરાતન ધરડ હાશાત હરડ ગણે સુરાણ પ્રગટ ઘટ ભંગન વિકટ રૂપ નરસિંહ છેલ્લે એક પ્રસંગ. આપ બધા બેઠા છો એટલે મને ગમે, મામા ડાયરો છે, બાપુની હાજરી છે, અને એવી એક વાત આવે છે ખમીરાત ની, જે આપણી ત્યાં વાત આવી નેકટેક ની વાત આવી. એક પ્રસંગ કહી દઉં, પૂજ્ય સંતોની હાજરી છે, વડીલો બેઠા છે, એટલે આ બધી ઘણી બધી વાર્તાઓ આપણે કરી અને કદાચ થોડાક વરે હોય ગયા છે, પણ આ પ્રસંગને હજી બહુ જાજા વર્ષ નથી ગયા. આઝાદીની આસપાસની વાત છે, આઝાદી પહેલા થોડી ઘણો પ્રસંગ બનેલો. સિરોહીની માલિકો સિરોહીના દરબારગઢમાં એક ચારનું વાર્તા માંડે છે ભાઈ, કાયમ વાર્તાઓ કરે. રાજા પોરોહમાં આવી જાય, મોજમાં આવી જાય, ભલકારા દેતો હોય અને એમ કે કઈ કવિરાજ માગી લ્યો, એટલે કે ના માગવા માટે નથી આવ્યો, મને મોજ આવે છે એટલા માટે હું બોલું. પછી રાજાએ કીધું કે મારી યારે ચોપાટ ખેલવા માટે બેસ્યો કે હા એમાં તો મજા આવે, ખેલી આનંદ કર્યો. સિરોહી મહારાજ અને એક ચારણ કવિ ચોપાટ રમવા બેસે છે. હાઉ પાંચ સાત મિનિટની વાત છે પણ સાંભળજો. સિરોહી મહારાજ અને ચારણ ભાઈ વાર્તા ભાઈ ચોપાટ રમવા માટે બેસે છે, એમાં ચારણને જરાક ઘોડી ન આવે એવું થાય, પોતાને પાછો નબળો પડે એવું લાગે, એટલે ગોઠણિયા ભર થઈને હાથમાં જે ઘોડી હોય લઈ, પાહા હોય લઈ,
અને એમ કે ગઈ પાહાઓ હે પાસાઓ સૌરાષ્ટ્રની ધરતીના આયરુની દાતારી જો હજી જીવતી હોય, સૌરાષ્ટ્રની ધરતીમાં હજી સુરવીરો હોય, મારા આયરો જો અડીખમ હજી પણ ક્યાંક ક્યાંક હોય તો પર પાહા પબાર કરી નાખે ભાઈ. સતી ઘટનાનો પ્રસંગ છે, આઝાદી પહેલા થોડા કોઈ જાજા વર્ષો નથી, એક વાર બે વાર ત્રણ વાર નાખે એટલે પાહા આવી જાય. રાજા થી નો રહેવાનો, કવિરાજ મારી કચેરીમાં બેઠા છો, અત્યારે મારું અન્ન ખાતું છે અને સૌરાષ્ટ્રના આયુર્વેદના વખાણ કરો છો, કે એ તો જે છે એના માટે અમારે કહેવું જોઈએ મહારાજ? ઈ રે વધુ કે નહીં, એ હતા તેથી હતા, એ યુગમાં થઈ ગયા, એ થઈ ગયા, હવે કઈ હોય નહીં સૌરાષ્ટ્રમાં, હવે કોઈ દાતાર કે સુરી રેવા હોય ખોટી વાત છે, કે ન હોય તો નભે નહીં પૃથ્વી પાવર રાવ. આજ પણ હોય, એક હોલો વંડી ઉપર બેઠો બેઠો બોલતો તો કવિએ પૂછ્યું હોલાને, હોલા આ દેશની ધરતીમાં કોઈ હારા સંતો છે, હારા દાતારો છે, સુરવીરો છે, સતી નારીઓ છે? તો હોલો હું કે ખબર, કો 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 છે. પછી કવિએ દુઓ કીધો, ન હોય તો નભે નહીં આ પૃથ્વી પાવરરા, આમાં કોક કોક કાનાણ એવું હોલો ફાખે અમીરિયા, આમાં કોક કોક હોય. એટલે કીધું, સૌરાષ્ટ્રની ધરતીના આયરની દાતારી આટલી બધી વખાણો છો, મારી કચેરીમાં બેઠા છો અહીંયા, કે હા એ તો જે છે એ વખાણવું પડે. અને શરત થઈ ગઈ ભાઈ. શિરોહી મહારાજે કીધું, જાઓ સૌરાષ્ટ્રની ધરતીમાં તમને કોઈ આયર માથું આપે એ માથું લઈને આવજો, નકર મોઢું ન દેખાડતા, કાં તો આયર આયર નો અને કાં તું ચારણ નો, જો તને માથું ન મળે તો જાઓ મને માથું લઈને આપો. પોતાના એક વિશ્વાસુ માણસને હારે મોકલ્યો અને સૌરાષ્ટ્રની ધરતીનો કોણ આયર માથું આપે છે, અને એ વિશ્વાસુ માણસ જે હતો અને જે કહેવાનું હતું એ કહેવાય ગયો. ટૂંકમાં ત્યાંથી ઘોડલામ બેતા થયા, બાગડતા બાગડતા, ધુમાપડ બાગડતા બાગડતા, આખા કાઠિયાવાડમાં કેટલાય ગામના રજવાડા ઢંઢોળ્યા હતા, માથું મળે, ઘણા રૂપિયા આપવા તૈયાર હતા, જમીનો આપી દે, ભેહું દેતા ભૂપતી, જમીઓ સીધતા દે, જે નર ગયા નાકારે એની વાટે નો રહી વીરડા. અમારા પાલરૂપાનો દુઓ વીરા ખવડ માટે કીધેલો, હે વીરા ખવડ, દુકાળ પીડ્યો અને મોટા મોટા કહેતા હતા કે 20 વીઘા જમીન લઈ જાયજો અને 10 ભેહું લઈ જાયજો, ત્યાં જઈને કીધું ખાલી વરહ ઉતરવું છે, બધાએ કહી દીધું દુકાળ છે નિહરો, ભેહું સિંધતા ભૂપતિ ને જમીઓ સિંધતા જે એ નર ગયા નાકારે એની વાટે રહી નહીં વીરડા. હવે વીરડા હવે તું કે એમ આયા કોણ દીકરા ભાઈ માથું કોણ આપે? હવે માથું લેવું આવીને કે હું હોડમાં માથું આયુરનું મૂકીને આવ્યો છું, મેં શિરોહી મહારાજ ની સામે હું બોલ્યો તો સૌરાષ્ટ્રની ધરતીના આયરની દાતારી જીવતી હોય તો પડ પાહા પોબાર ને મારા પાસા આવતા હતા સોપાટના, અને મેં રાજાને એમ પણ કીધું કે હું કદાચ માણસ છું, આયરના ખોટા વખાણ કરતો, તમને એવું લાગે પણ આ નિર્જીવ પાહા એમ કે છે કે દાતારી હજી જીવે છે, પાહા પણ આવે છે એ તો તમે જુઓ. અને ભલે બાપુ પધારજો, આદેશ 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 આદેશ. કારણ ગામડે ગામડે ઘણા સૌરાષ્ટ્રના કાઠિયાવાડના ગામડે જઈને કહે છે માથું જોઈએ છે, કોણ આપે? થાતા 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 સૌરાષ્ટ્રની ધરતીનું ઉમરાળી ગામ, ઉમરાળી ગામના પાદરવા ગામના છોરા પાસેથી ઘોડની ચારણને આવે, આરે ઓલો વિશ્વાસુ માણસ છે શિરોહી મહારાજનો, ઘર પૂછતા પૂછતા આવીને કીધું કે રામમામા ક્યાં છે, રામમામા ડાંગરનું ઘર ક્યાં છે? પૂછતા પૂછતા આવ્યા, જો અમે ડેલી રહી, રામ ડાંગરનું ઘર છે ડેલી, જેને વાત કર્યો રામમામા છે? અંદરથી જોગમાયા જેવી આયરાણીએ કીધું કે છે નહીં પણ આવો નહીં, એ આયર ક્યાં એનું ઘર ભેળું લઈ ગયા છે, કે ઘરે નથી કે ના, કે તો હું સોરે જાઉં છું. એ વખતે એવા રહેવા જતા કે ભાઈ ગરદણી ઘરે સોરે બધું ભાત હાથે કહુંબા પાણી બધું સોરે વયું જાય, કે સોરે હું જાઉં છું, ચા પાણી કહુંબા જે કઈ હીરામણ બધું ન્યા મોકલી દેજો, મારા મામા આવે ત્યારે આવીશ. ટૂંકમાં એટલું કઈ નહીં, સોરે જઈને બેઠા છે. આયરાણી ડેલી સુધી આવ્યા હતા અને ચારણના મોટા હામુ જોયું અને ખબર પડી ગઈ હતી કે આજ કઈક આકરી કસોટી કરવા આવ્યા છે. બીજે દિવસે આયર આવ્યા, રામ ડાંગર આવ્યા, આયરાણી બધી વાત કરે છે કે ચારણ તમારા મિત્ર આના ખાસ મિત્ર હતા, આમ તો ચારણ આવ્યા છે અને આકરી કસોટી લઈને આવ્યા હોય એવું નામ શેરા ઉપર મને લાગ્યું. અરે કે ક્યાં છે? તો કે સોરે છે, ગડગતી દોડ દીધી
બથ ભરીને મળી પડ્યા, ઘરે લઈ આવ્યા, રોક્યા. ઘરે લઈ આવીને હિરામણ કરવાનું ટાણું થયું, જમવાનું ટાણું થયું. બિહારવાને કીધું, જમવું નથી, કાં તો વચન દે તો જમું. કે પણ હેનું તો કે વચન, કે પણ વચનમાં એવું છે કે આપના તારા તોડી આવવાના હશે તો એ મારાથી નહીં થાય. કારણ કે એ હું પૂગી નહીં, બાકી મારા પાસે હશે એ તો કે તારા પાસે હોય લેવા આવ્યો તો કે આયર તને વચન આપે છે, રામ ડાંગર વચન આપે છે. હવે કે હવે જમી લેવી, પણ ત્યાં રોકાણા પનરદી સુધી તો ચારનો જીગર ન પડ્યો કે આવા આયરને માથું માંગી કેમ લેવું મારે. આ જેવી તેવી ઘટનાઓ નથી મામા, આનું માથું મારે કેમ માંગી લેવું અને કેમ કેવું તારું માથું આવ્યું. છેલ્લે જીગર કરી દીધો, કાયમ યાદી અપાવે. કવિરાજ તમે કહેતા હતા કંઈક માગવાનું, કહેતા હતા એ માગતા નથી તો વખત આવે તે. પંદરમે દિવસે કીધું કે તમારું માથું જોઈ છે શિરોહી મહારાજના. અરે હું ચોપાટ રમતો હતો, ચોપાટ રમતા રમતા મેં પાહા નાખ્યા ને એમ કીધું કે સૌરાષ્ટ્રના આયરની દાતારી જીવતી હોય તો પાહા પોબાડ પડજે. અને એક પછી એક પાહા આવતા હતા. શિરોહી મહારાજ ખીજાઈ ગયા ને એણે કીધું કે તેદી આયરું એ બધું થઈ ગયું, અટાણે કોઈ હોય નહીં. એટલે મેં કીધું હજી પણ માથા દેવા છે એટલે માથું માગવા માટે આવ્યો છું. અરે કવિરાજ, માથું ક્યાં મારે ઉછીનું લેવા જવાનું, આ પરમાત્માએ આપ્યું છે અને તમને આપવું છે. આવડી મોટી વાતમાં પંદર દિવસ રાહ જોઈ, શું વાત કરો. આ જેવી તેવી ઘટનાઓ નથી મામા, આ એક એક દુઆ ઉપર એક એક સાહિત્યના શબ્દ ઉપર માથા આપતા હતા. જૂનાગઢની માલિકોર બીજલ કાગ નામનો ચારણ જેથી આવ્યો, ત્રણ દુઆ ફટકાર્યા ફક્ત વીરત્વના. એ ત્રણ દુઆ ફટકાર્યા બીજલ કાગની સામે રાડિયા છે. એમ કીધું કવિરાજ માંગી લ્યો તો માગનાર ચારણ છે એ ન ભૂલાય, અમે ગામ ગરા માગ્યા જ નથી. માગનાર ચારણ છે તો કે તો હું કેના રાજપૂત છે એમાં બીજું આવે નહીં કોઈ દી. તો તમારું માથું જોઈ છે કાઢી હાંડિયાના ત્રીજા પાહળા જેવી તરવાર પીસી પકડીને તેથી બીજલ કાગની સામે રાડિયા છે. કીધું તું કે પરમાત્મા તે મને એક જ માથું આપ્યું છે, હો માથા આપ્યા તો આખું ગાડું ભરી દે, તમારી જીભન ઉપર કુરબાન છે ભલા માણસ. મથો માગણ હાર, આ માગણા એ માગણા હાર, માથું મને ભગવાને એક જ ઈશ્વરે આપ્યું એક. જો દસ દસ કંથજી હોત દસેક તો તને તો હું બેલ જોડાવો તો બીજલા. દસ કંથ એટલે રાવણજી દહક માથા હોત તો તને ગાડું ભરી દેતા આખું એમ. આયા રામ ડાંગરે કીધું હું વાત કરો છો તમે, એક માથા હારું દઈને પંદર દિવસ સુધી માગવામાં રાહ જોઈ કવિરાજ, કે તારું માથું મારે કેમ માગવું. કે ના માથું તમને આપ્યું પણ તમે કયો તઈ ચારણ કે આગળી ની હું હજી પંદર દી રોકાયેલો, આપણે આનંદ કરી લઈ, મિત્રતાની મોજ માણી લઈ, પછી જે થાય. મિત્રતા આખી જુદી વસ્તુ છે મિત્રો. હું કાયમ ડાયરામાં કહું, માવા હારું થઈને ખીસા ફાડી નાખે એવા મિત્ર કોઈ દી કરવા જ નહીં. આ દેશની ધરતીમાં મિત્રતા વખાણાની છે. મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે, મિત્ર કીજીએ મર્દ ખુશામત કર નહીં ખાવે, મિત્ર કીજીએ મર્દ કામ વિપત મે આવે, વિપત માં કામ આવે. ટાણે એમ કે કરો આવું બધું કામ પડ્યું તો કરો તે ભારે કરી, મારે બરોબર ટાણે કામ આવ્યું તો અહીં તારે આવ્યું જે માતાજી લે. તો આજ સુધી માવા ખવડાવ્યા ઈ ભારે કરી ઈ નહીં, પણ મિત્રતા તો મિત્ર તો એવો હોવો જોઈએ. નકર અગિયારસો વર્ષ પહેલા મારા એક કવિનો સવયો છે મામા, ચાંદણી સાહિત્યમાં ઉતરા એટલે થોડોક ભાગવતના ખોળામાં હું પણ આનંદ કરી લઉં. અગિયારસો વર્ષ પહેલા મારા કવિએ ભલામણ કરી ચારણ કવિ કે આટલી આટલી વસ્તુ કરવી પણ ખરાબ માણસની મિત્રતા ન કરવી. શું કરવું, બહુ ભયંકર એને કીધું છે કે આટલું આ બધું કરવું, ન કરવા જેવું કીધું એ બધું કરવું પણ ખરાબની જેદી તમને એમ થાય કે આ માણસ ખરાબ છે એની મિત્રતા મારે કરવી જ, કાંઈ વાંધો નહીં મિત્ર એનો થઈ જાઓ એવો વિચાર આવે ને તેથી આ બધી વસ્તુ કરવી એની મિત્રતા ન કરવી. શું કરવું, અગિયારસો વર્ષ પહેલાનો સવયો સાંભળ્યો શું કહે છે. કે સિંહાલ કે બાન મે બાસીએ જાલ મે ભૂસીએ કાર મે બિછુલી જે કાન ખજુરે કો કાન મે ડાલ કે હાપન કે મુખ અંગુર દીજે ભૂત પિશાચન મે ભમીએ અરુ જેર હલા હલ ઘોલ પીજે. તમને એમ થાય ખરાબ ની મિત્રતા કરવી હોય વિચાર આવે તો સિંહન કે બન મે બસીએ, ખબર હોય કાંઈ આઠ આવજ ગયા ન્યાય જાઉં જલ મેં ભૂસીએ. હું મામા પૈસા ઉડાડવશ તો હું આ સવયો સંગીતમાં ગાઈ નાખું. હા લ્યો આવવા દો, એમાં હું વાંધો, પ્રસંગ તો કેવાનો છે. સિંહન કે બન મે બસીએ જલ મે ભૂસીએ કર મે બિછુલી કાન ખજુરે કો કાન મે ડાલ કે હાપન કે મુખ ગંગુર દીજે પિશાચન મે ભમીએ અરુ જેર હલા હલ જેર હલા હલ જેર હલા હલ જેર હલા અરુ જેર હલા હલ ઘોલ
नंदन मूरख मीत कबू नहीं की दे नंदन मूरख मीत किए नहीं कीजे मूरख मीत कबू नहीं कीजे जय हो हा मामो हा अभी कहू अरे फीका मामा प्रेम प्रेम पोता पोहायल बीजा ना बारी दिए दरिया ना पानी फड़ाई गर्मा ना शक मजा आई गया પણ શું આપણું સાહિત્ય છે સિંહન કે બન મે વસી કવિએ ભળામણ કરી ખરાબ માણસને મિત્રતા કરવાનું મન થાય તો સિંહના મનમાં વહી જાવ ભલે મારી નાખે જીવ જાય આબરૂ ન જાય સિંહન કે બન મે વસી જલ મે ભૂસીએ ડોળા પાણી ન પડાય ઉડાય માણે કીધું પણ એમાં પડી જાઉં જીવ જાય આબરૂ ન જાય કરમે બિછુલી જે હાથમાં વિસી લેવાની છૂટ આપે કાન ખજૂરે કો કાન મે ડાલ કે કાન ખજૂરો વહી જાતો લઈને કાનમાં નાખવાની કવિ છૂટ આપે અરે હાપન કે મુખ અંગૂર દીજે હાપના મોટા માંગળી દેવી ભૂત પિશાસન મેં ભમીએ ડાકીનું રાહણા લેતી હોય ત્યાં જવું ઝેર હલાહલ ઘોલ પીજે હલાહલ ઘોળી ઝેર પી જવાની છૂટ આપે પણ જીલો જીયો જગ મે રઘુનંદન મૂર્ખ મિત્ર કબૂ નાહી કીજે મૂર્ખાની મિત્રતાનો અને ભૂલમાં થઈ જાય તો એને મૂકવી કેમ સીધી નો મૂકાય ને કોલો હેરાન કરે સીધું આપણે કહી દે ભાઈ આજથી તારે મારે પૂરું મને બોલાવતો નહીં ઓલો હામો થાય બેચારને લઈને આવે કારણ કે એને ધંધો જ ન હોય બીજો કઈ ધંધો જ ન હોય એ જ ધંધો હોય તો એમાં શું કરું ખબર એનો દુઓ ભળામણ છે દુઓ છે મામા કે ગોલા ઊંધી ગોઠડી વો તો ખાખર ઊંધી વાડ કેવો દુઓ સર રેવા દો ને આપણે પછી હવે કાંઈ નહીં એટલી બધી પછી મને આ થોડું બોત ગઈ થોડી રહી થોડી બી બીત જાય ખમા તમને ખમારે ડોલરિયા પીયારો છે દે તમને જતન રે જાજે રા હું આપણા ગીતો છે મામા ઊંચા જુવારી એ બાજરાને નીચા એરડ્યું ના વાહા જે મૂળિયા નાખી ગયા મામા મૂળિયા હવે તમે મૂળિયા નાખી ગયા રાજા મામા ઈશારા કરે અમારે હાલે અમે કહ્યું એ કે હવે પૂરું કરો એમ પ્રોગ્રામ મેં કીધું મૂળિયા નાખી ગયા એમ પૂરા ક્યાંથી કરશો અહીંયા ઘરનો ડાયરો એટલે મામા મજા આવે મામા ને ખંભે બેહારવા પડે શું થાય મામા ઘણા પ્રકારના હોય પણ આયરું માટે ખાસ હું કારણ કે હવે ઘણા પ્રકારના એવો શબ્દ બોલ્યો ને તમારે ચોખવટ કરવી જોઈએ અમને પૂછે ઘણા કે આયર ને તમે મામા શું કામ કયો સાહેબ આજકાલના સંબંધો નથી આ અમારી આ અમારી જનેતા આદિ આવડ જ્યાંથી ચારણની ઉત્પત્તિ થઈ ખાલી યાદી કરાવી દો કારણ કે આ શબ્દ હું બોલ્યો ને કે મામા ઘણા પ્રકારના આમાં ઘણા ઘણાનું ટાટર ઊંધો હાલે એને એમ કા આટલે મામા કહેતા છે એમ અમે ઘડીકમાં કહીએ ને મામા અમારી આ આદિ આવડ જે હતા આ એ નાગકુળના હતા અહી કુળના અને અહી કુળમાંથી આવેલા ત્યાંથી ચારણોની ઉત્પત્તિ આ આવડથી માંડી ઇતિહાસ આખો તો બહુ લાંબો થાય એટલે કાંઈ ખાલી ટૂંકમાં કહો અને આહી કુળ એટલે આયર છે એટલે જે અમારું મોહાળ એ આયર તેદીથી આવેલું હોય છે આજકાલથી નથી આ એ વાતો છે તેદીથી અહી કુળની અમારી આદિ આવડ હતા હા એટલે ખરાબ માણસની મિત્રતા થઈ જાય તો ગોલા ઊંધી ગોઠડી તો ખાખર ઊંધી વાડ ખાખરાની વાડ જેવી હોય કામ ના આવે તો એને મૂકવી હોય તો કેમ સીધું ન મુકાય તો દુઃખ થાય તો શું કરવાનું હળવે હળવે છાંડીએ જેમ પાણી છાંડે પાય પાઠ ભર્યું હોય આપણે દેશી ભાષામાં સમજી નદી હુકાઈ જાય ખાલી ગુના ભર્યા હોય તમે જોજો આજ જઈને જોયો બીજે દી જોવો તો કેમ ઉતરી ગયો એ કોઈથી ફાડ્યો આમ હાલી જાય ઉતરતું જતું હોય ખબર ન પડે એમ ધીરે ધીરે ઉતરે જાય એમાં હળવે હળવે છાંડીએ પાણી છાંડીએ એને ખબર ન પડે ને એમ એની મિત્રતા મૂકી દેવી બાકી ઉલણ સીધું ન કહ્યું કે તું ખરાબ નિહર્યો અને નિહરે નહીં હોય જ આપણને ખબર મોડી પડે ઘણા હું કે ફલાણો માણસ નીચ નીકળ્યો નીકળ્યો નહીં હતો જ તમને મોડી ખબર પડી આ બધા જન્મે છે પણ જે હું આપણે વાત કરી રહ્યો છું
મિત્રતા તો એવા માણસ ની કરવી. આ બે મિત્રો ને કે તળાવ ને પહેલે હંસ બેઠો હતો, હંસ બેઠો બેઠો મોતી મોતીડા વીણતો હતો ને આનંદમાં હતો. એમાં એક ઉંદરડો તણાતો આવે, ઉંદરડો ગોથે ચડ્યો આવે તળાવમાં, હિલોળો હિલોળો ચડ્યો તો તળાવના પાણીમાં આમ હિલોળો આવે તો ઉંદર ગોથું મારે. અને રાડે થયો હંસની કે હે હંસ મને બચાવી લે, હે હંસલા મને બચાવી લે, મારી ભૂંડાયું થયું, હે હંસલા મને બચાવી લે, હું તને કાળી રાતે કામ આવી, હું તારો મિત્ર થઈશ, તું મને બચાવી લે બસ. હવે હંસને એમ નતું કે અમારો મિત્ર થઈને મને કામ આવે એટલે મારે બચાવવો જોઈએ. હંસનો તો સ્વભાવ છે કોઈ બૂટતું હોય ને તારે. હંસલાએ ઉંદરડાને પાંખમાં લઈ લીધો, એને એમ કે આને ઘડીક વાર હું ફાવી જાય, ટાઈટ સડી છે પછી મૂકી દો. એ પાંખમાં લીધો ઉંદરડાને, તો ઉંદરડે એનું કામ ચાલુ કર્યું મામા. કારણ કે અમુક કાપવા વાળા હોય એ કાપવાના જ છે, તમે ગમે એમ કરો ને, તમે હાથ દી ઉધી સપ્તાહમાં લાડવા ખવડાવો તો છેલ્લે જ કહેવાના છે કે આમાં ખવાઈ ગયું છે. અરે તને કરડે તારું કુટુંબ ખાઈ આવ્યું એ જ ખવાઈ ગયું, આમાં બીજું ખવાઈ જવાની વાત જ ક્યાં છે? આમ એ તો હારા કામ કરો, આ ગાડીમાં બેહો એટલે એવા સ્ટેશન આવવાના આવવાના જ આવવાના. અને સ્વામી વિવેકાનંદે સોખું કીધું છે કે તમને કોઈ દી આખા દિવસમાં સવારથી સાંજ સુધી કાંઈ વિઘન જ ન આવે ને કામમાં, તો એ માનવું કે તમે કેળો ભૂલ્યા છો. કારણ કે સારું કામ કરવા માટે જાઓ એટલે જ વિઘન આવવાનું જ છે. તમે કાંઈ સારું કામ ન કરો તો વિઘન ન આવે એમ. એટલે એ તો બધું હાલ્યા કરે, પણ હંસલાની પાંખ કાપવાનું ઉંદરડાએ સારું કર્યું. કારણ કે અમુકને ટેવ કાપવાની જોઈએ. ગાયની આંચળમાં ઈતળી સોટી હોય એ દૂધ દોવાનું ચાલુ થાય એટલે મોઢિયા પાસે આંચળના મોઢિયા પાસે ઈતળી સોટી હોય એ દૂધ દોવાનું ચાલુ થાય તો ઓલી બાજુ વટી જાય, દૂધની ધાર થાય તો અને મંડે લોહી પીવા. કારણ કે અમુક જૈનમાં જ લોહી પીવા હોય એને તમે દૂધ પીવડાવો ગમે એ પીવડાવો એને શું કહેવા દેવા, એમ એને લોહી જ પીવું છે, એ લોહી જ પીવાનું છે. એમ અહીંયા હંસની પાંખને કાપી નાખી ઉંદરડાએ, પાંખ આમ પડી ગઈ, ઉંદર તો ભાગી ગયો. હંસ નિમાણો થઈને હેઠું જોઈને બેઠો હતો. કવિ નીકળ્યો, કવિ જોયું કે હંસલાને કે હે હંસલા કાં તું હાવ નિમાણો થઈને બેઠો? બે દુઆ છે. કવિએ કીધું, હંસ શું પડ્યો છો વિચારમાં, કાં બેઠો ડોક ઝુકાય, પણ કાંટો તૂટી તારી જોડિયા, સરોવર સુકાઈ ગયું નકર તું નિમાણો. હંસલે બીજા દુઆમાં જવાબ દીધો, નથી તૂટી મારી જોડિયા, નથી હરોવર ગયા સુકાય, પણ એક મૂર્ખ થી મોહબત કરી મારું આયખું બેઠો ગવાય. ખરાબ માણસ સામી મિત્રતા થઈ ગઈ, મારી જિંદગી હવે પૂરી થઈ જાય, મારી પાંખ કપાઈ ગઈ. પણ આ તો રામ ડાંગર અને ચારણ બે ની મિત્રતા ભાઈ, 15 દિવસ બીજા કેમ વયા ગયા ખબર ન પડી ભાઈ, માથું માગાઈ ગયું છે. હવે રામ ડાંગર ને સ્વામિનારાયણ ધર્મ અંગીકાર કરેલા, સ્વામિનારાયણ ધર્મ સ્વીકારેલા. એ વખતે વડતાલમાં શ્રીપતિ મહારાજ આ સત્ય ઘટનાનો પ્રસંગ, એને ખબર પડી કે રામ ડાંગર તો ચારણ ને હમણાં માથું આપી દેવાના છે. ન્યા વાત ફૂકી ગઈ વાયુ વેગી, અને શ્રીપતિજી મહારાજે હમાસાર દીધા, ગયા રામ ડાંગર તે સ્વામિનારાયણ ધર્મ સ્વીકાર્યો છે, સ્વામિનારાયણ ધર્મમાં શરીરને ખંડિત ન કરી શકાય તો તું માથું ન આપી શકે, તારાથી માથું ન દેવાય. ઓ ફરમાઈશું નો ઢગલો રાજા મામા નો છે કે બીજા કોઈ નહીં કયો, બીજાનો હોય તો લઈ લઉં. વાહ, ચારણ આયુર ને મામા શા માટે કહે છે? એટલે અમે કહી દીધા પેલાનું લખાણું તું કે સરસ પ્રશ્ન, આવા પ્રશ્નો પૂછે તો જવાબ દેવાની મજા આવે, ધન્યવાદ છે એમને, કેવો સરસ, કદાચ એમનું ધ્યાન ઓલામાં આવશે મેં હમણાં કીધું એટલે. પણ પ્રશ્ન સારો પૂછ્યો, આવા અને ઘણા તો એવા પ્રશ્ન કરે આપણને એમ થાય કે હવે અહીંથી નિહરી જવાય, આ તો જોખમ વાળું છે, ખબર જ નહીં એવા એવા હવે એ બાજુ નથી જવા આપણે સમય. પણ મામા શું કામે કહે છે? વાહ, મામાનો મતલબ, મામાનો મામા જ કહે છે એનો મતલબ શું છે? માં વાહ, માં કરતા વધારે એટલે બેવડો પ્રેમ છે એટલે મામા કહે છે. એ તો છે જ, એ તો છે જ, પણ હકીકતમાં એ છે મેં હમણાં જે કીધું એ આ મારી આદિ આવડ જ્યાંથી ચારણની ઉત્પત્તિ. હવે વાત કરું તો બહુ લાંબુ થાય એમ છે એટલે હું ટૂંકમાં કહું, આખી વાત ન કરતા તો સમજણ પડે એવું નથી. પણ ટૂંકમાં અહીં નાગની દીકરી અમારી માં આવડ હતી જ્યાંથી ચારણની ઉત્પત્તિ થઈ ત્યાંથી,
ઈ અહી નાગના દીકરી હતા અને આયર બધાય અહી કુળના છે. હવે જેના જે કુળના દીકરી હોય એનો પરિવાર એને કુળને મામા કહે કે ન કહે એટલે અમે આયરને મામા કહીએ છીએ. આ ટૂંકી ટચ વાત તમને કહી છે. પછી કાઠીને મામા કહીએ આપને કદાચ ખબર હશે. દર સૂર્યવંશી જે દરબાર હોય એને બધાને બેળા બેળી એ ચોખવટ કરતો. ઈ અહી નાગની દીકરી આ આવડાયરે જ્યારે ચારણના લગ્ન થયા પેલા એ લગ્નમાં આ ભાઈ નો તો ન્યા લગ્ન વખતે એટલે હુરજ નારાયણ જવતલ હોમ્યા હતા આવડના. આ આવડના જવતલ દાદા હુરજે ઓર્યા હતા એટલે હુરજ પણ ભાઈ થયો આવડનો એટલે જેટલા સૂર્યવંશી છે એ પણ અમારા મામા થાય એટલે અમે એને મામા કહીએ છીએ. એમ અહીંયા શ્રીપતિ મહારાજ ને વડતાલ ખબર પડી કે રામડાંગર માથું આપે છે. હવે માથું જે સ્વામિનારાયણ ધર્મ જેને સ્વીકાર્યો છે તો એને શરીર ને ખંડિત ન કરાય એવો ત્યાંથી ગુરુ મહારાજ નો હુકમ થયો વડતાલ થી. સાહેબ આને ધર્મ સંકટ કહેવાય. આ ધર્મ સંકટ ની આપણે વાતો કરીએ મારે હવે મારા ખિસ્સામાં 5000 પડ્યા હતા અને ઓલાને ખબર પડી ગઈ મા ગયા ઉસીના 200 માં ગયા પછી મારે ધર્મ સંકટ થયું. લે આને ધર્મ સંકટ કહેવાય. 200 રૂપિયા ઉસીને માં ગયા એને આને ધર્મ સંકટ કહેવાય. એક બાજુ ચારણ ને વસન આપી દીધું માથું આપી દઈ એક બાજુ ગુરુ મહારાજ ના વડતાલ થી હુકમ છે કે તમારાથી અંગ ખંડિત ન થઈ શકે અને શું કરું હવે વસલો રસ્તો શું કાઢું આયુર મુંજાણો છેલ્લે ચારણે રસ્તો કાઢી દીધો. મામા હે રામ મામા હે ડાંગર હે આયુર બાપ ઈ તો ખંડિત તો તું તારા હાથે માથું કાપ તો થાય ને હું તારું માથું ઉતારી લઉં તો ઈ તો કોકે ઉતારી લીધું કહેવાય ખંડિત કર્યું ન કહેવાય. અરે મારો બાપલીઓ ભાણુભા કરીને બોથ ભરી ગયો તમે તો મારો રસ્તો કાઢી દીધો. ટૂંકમાં તૈયારી થઈ બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા. ત્રાહડો મુકાણો અબિલ ગલાલ કંકુ છટાણા છે આજુબાજુના ગામ ભેળા થઈ ગયા છે. જગદંબાનું પારાધન થતું હોય છે કાળિયા ઠાકરનું જેને કહેવાય ભજન થવા માંડ્યું. એક બાજુ સીતારામ રાધે શ્યામ ભજમન જાનકી ભરથાર સીતારામ રાધે શ્યામ 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 કૃષ્ણ દ્વારકાધીશનું સ્મરણ એક પછી એક આખા જેટલા માણસો ઉભા થાય કરતા હતા. ત્રાહડો મુકાણો ચારણના હાથમાં તલવાર આપી રામ ડાંગરે ત્રાહડા ઉપર માથું રાખ્યું અને માથું રાખ્યું ચારણ ચારણને છેલ્લી વાર રામ ડાંગરે કીધું ગાય કવિરાજ ચારણ બાપ ગાય એવો કરજે કે એક ગાય મારું પૂરું થઈ જાય. ઓ હાથ ધ્રુજતો નહીં તું મારો મિત્ર છો કે મારા ગામમાં ફેર ન પડે કોઈ દિન. તરવાર પકડીને હોય જાટકીને તરવાનો કચડુક ધૂબ ખડકીએ કાઢીએ ગોર ખડક દસે દિગપાળ થડકીએ ડગ તરવારનો કાકરો રામ ડાંગરની પાઘડી લઈ અને ત્રાંકડા હામી તરવાર ભટકાણી. અણીનું સુકું હો વર જીવે આજ પણ ફાંસી અપાણી હોય ફાંસીનો હુકમ થઈ ગયો ને એકવાર બચી જાય દોરડું તૂટી જાય બીજી વાર ફાંસી ન દે તો તે દીધ કેવી રીતે દેવાય. ઘા ફરી ગયો રામ ડાંગર ના આંખમાંથી આવડા ઝાડ થઈ ચારણ કવિરાજ બાપ મારું મોત બગાડ્યું. આ બધી દુનિયા કાલ વાતો કરી છે કે રામ ડાંગરે ચારણ ને કઈક આપીને ગમે એ લાલચ આપીને સમજાવી દીધો હોય છે કે પાઘડીમાં તરવાર મારજે અને હાસો ઘા ન કરતો મારી આબરૂ ગઈ ચારણ મારે હું કરવું તમારો ઘા કેમ ફરી ગયો ચારણ તારો ઘા ચૂક્યા ગયો. તો કે જે રામ ડાંગર નું માથું માગવામાં જે ચારણ ની જીભ ન ચૂકે એ કોઈ દી ઘા થોડો ચૂકે મામા કે તો હું કામે ચૂકી ગયો પાઘડી લઈ. તેથી એને કીધું જા મારો વિશ્વાસુ માણસ ભેળો મોકલ્યો છે શિરોહી મહારાજે અને એને ખાલી પારખું કરવાનું જ કીધું તું એટલે મેં તલવાર મારી અને ખાલી એને દેખાડું તું તું માથું દેવા માટે તૈયાર થયો છો કે નહીં એટલે પાઘડીમાં લઈને આ માણસ એનો શિરોહી મહારાજ નો ભેળો છે એને નક્કી થઈ ગયું માથું આપી દીધું એટલે બાકી તારા જેવા દાતારના માથા ઉતારી લઈ તો દુનિયા દાતાર વગરની થઈ જાય. તારા જેવાના હોય થી માથા લેવાના ન હોય દુનિયા દાતાર વગરની થઈ જાય એટલે એક જ કડી છેલ્લે કહી અને દુષ્કાળ ડરાવે ફળ પડાવે મેઘન ગાવે મુરગાવે છે દાતાર સ્વભાવે થી મેને હઉ ચાહે પલા બાકી ઉદતી ને કોઈ આપ એવો તો ન કે નટવર જે છુઆ દુષ્કાળ ડરાવે ફળ પડાવે મેહન ગાવે મુરગાવે એ વખતે નાવે કવિ ગુણ ગાવે બહુ રીજાવે બિરદાવે દાતાર નિભાવે પણ દુઃખ પાવે ના મુખ આવે કે મારી પાસે દામ નથી ચડવા પરવાનું રણ ચડવાનું ના મરદા કામ નથી ભાઈ ના મરદા કામ નથી ભાઈ ના મરદા કામ નથી ભાઈ
એક વાર જેટલા બેઠા ભલે થોડા છો પણ હું સાહસ કરીને આપણે એમની જય બોલી લઈ લઈને છે. દ્વારકા સુધી ખબર પડે કે આ પરિવાર ભાગવત નું જ્ઞાન ચાલી રહ્યો છે. બોલો દ્વારકાધીશની જય. સદગુરુ મહારાજ કી જય. ગિરનારી મહારાજ કી સર્વે સંત ભેખ ભગવાન એ હરિ હરિ કિસકો લાગુ પાવા ગુરુ ગોવિંદ દોનો ખડે ઓર મેં કિસકો લાગુ પાવા બલિહારી ગુરુદેવ મુહે ગોવિંદ દીયો બતા કેમ કે સંત મિલન કો જાયે તજી માન મોહ બેમાન સંત મિલન કો જાયે એમ તજી માન ક્ષમા અરે સંત દેખીને નમન કરીએ ઝપટ નમાવી દઈએ શીશ અરે સંત દેખીને નમન કરીએ એ ભાઈ ઝપટ નમાવીએ શીશ એમુ એક ગુના તો ક્યાં સંતો વિરાજે ત્યારે આવા પ્રેમ રે ધરીને રૂડા સંતને તેડાવજો આવા હેત રે ધરીને સાધુ સંતને તેડાવજો માટે ઢોલ રે નગારા હે તે ઢોલ રે નગારા હે તે ઢોલ રે નગારા હે તે વગડાવો યાગણી હે મારે અવસરિયો યા
અબિલ ગુલાલે રૂડા શમયા ખરાવ જો એતે હોવી ને
શિદ્રા ગામને આંગણે આમ તો પહેલી વાર આવ્યું છું અને આવડો સમાજ આહિરનો ભેગો થયો ત્યારે આહિરા ગુણ નિરે જબર જોરાવર આહિરા ગુણ નિરે જબર જોરાવર એ જોઈ જોઈ આ છિદ્રા રે ગામ આહિરોના આહિરોના છે ને આગળ જે બેઠા છે એ તો કઈ વરસી રહ્યા છે
પણ આજે હાજી ભાઈ ને મારે એટલી વિનંતી કરાય, જો કે મારે એમ કહી ન શકાય, આ ઢોલ લઈને અહીં નીચે ઉતરે અને તમારી સામે એવી જબરજસ્ત જે અહીં જમાવટ કરે, એટલે જે તમામ બેઠેલાઓને ખાસ વિનંતી કે આ 7 દિવસથી જે આ કાર્યક્રમ જે હાલી રહ્યો છે હાજી ભાઈ, અને 7 દિવસથી ભોજન થઈ રહ્યું છે, 7 દિવસથી આવું જબરજસ્ત કાર્યની અંદર જે જબરજસ્ત મોટો ખર્ચો હોય, એટલે તમારા તરફથી કંઈ પણ મળે એ માટેથી હાજીભાઈને વિનંતી કરું કે હે બાપલિયા, આ નીચે આવીને એવો ઢોલ વગાડી દે કે આજે બેઠા ને એના ખિસ્સામાં ઊંડા હાથ ઉતરી જાય, મજા આવી જાય. હે ઢોલ વગાડવાજો ખાલી, હીરો ના ચરણો ને મોહ મેરા માન માન, આ હીરો ના ચરણો ને
ઘૂંટ દૂધ ઉભરા
કનૈયાલાલ કી જય. ગુરુ મહારાજ તમારે વળતર જ દેવું છે ને 22